जय जयकार हो, माता भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, भगवान ना असीम जय जयकार हो, भगवान ना असीम जय जयकार हो, ओ दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, ओ दादा भगवान ना असीम जय जयकार हो, 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 असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, ओ दादा भगवान ना असीम जय जयकार हो, असीम जय जयकार हो, दादा भगवान ना 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 असीम जय जयकार हो, भगवान ना असीम जय जयकार हो, दादा भगवान ना असीम जय जयकार हो, ओ दादा भगवान। सत्संग दरमियान पोतपोतानो मोबाइल फोन स्विच ऑफ अथवा साइलेंट मोड पर करी देवा विनंती। जय सच्चिदानंद। भगवान ना असीम जय जयकार हो, ओ दादा भगवान ना असीम जय जयकार हो, 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 दादा भगवान ना असीम जय जयकार हो।
અસીમ જય જયકાર હો ચાલો આગળ વાંચીએ જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ આપ્તવાણી 13 ઉત્તરાર્ધ પાન નંબર 57 હેડિંગ સંબંધ સૂજ અને પ્રજ્ઞાતમ પ્રશ્ન કરતા તો આ કુદરતી જે સૂજ છે એને પ્રજ્ઞા જોડે શું સંબંધ છે દાદાજી એ સૂજ છે તે જ પ્રજ્ઞા ભણી લઈ જાય છે હા એ સૂજ જ કામ કરે છે આમાં કુદરતી રીતે કામ કરતું હોય તો એક સૂજ અજ્ઞાન દશામાં સૂજ જ કામ કરે છે પ્રશ્ન કરતા એ પ્રજ્ઞાનો ભાગ નહીં દાદાશ્રી ના સૂજ એ ખુલ્લા આવરણો કહેવાય છે પ્રશ્ન કરતા પણ એ પ્રજ્ઞા તરફ લઈ જાય દાદાશ્રી એ બાજુ જ પરમેનન્ટ તરફ લઈ જાય છે આમાં કેવું છે કે સૂજ એ ખુલ્લા આવરણો કીધા આત્માનો પ્રકાશ નીકળે છે આત્માનો ડાયરેક્ટ નીકળે છે પણ ડાયરેક્ટ એટલે કેવો તો કે થ્રુ આવરણ એટલે દરેક માઇલે સૂજ પડે છે એમ કરતાં 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 ડેવલપ થતો જાય અથડામણ કૂટામણ માર ખાતો જાય અનુભવ લેતો જાય એમ સૂજ દરેક માઇલે દસમા માઇલે જુદી હોય અગિયારમા માઇલે જુદી હોય એમ કરતાં કરતાં ડેવલપ થતો જાય છે છેવટે એ આવરણો જાય નિરાવરણ થાય ત્યારે દર્શન ખુલ્લું થયું કહેવાય એ ક્રમિક માર્ગમાં એ સૂજ વધતી 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 સૂજમાંથી ભાવ ઊભો થાય ભાવમાંથી અહંકાર અજ્ઞાનમાં ધોવાથી પછી બુદ્ધિ પછી સમ્યક બુદ્ધિ સ્થિત પ્રજ્ઞ અને પછી પ્રજ્ઞા એટલે આ ડેવલપ થતો હું એ સૂજ છે ડેવલપ થતો 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 એક ડિગ્રીથી 300 ડિગ્રી આવે ત્યારે એને દર્શન તૂટ્યું ખુલે પછી કરતાં કરતાં 360 કેવળ દર્શન અને કેવળ જ્ઞાન ભાઈ સૂજમાંથી જ આ બધું સૂજ એટલે દરેક માઇલે હોય જ એને અને ડેવલપ થતો જાય અને પ્રજ્ઞા તો જ્ઞાન જ્યારે એને પેલું દર્શન નિરાવરણ થાય ત્યારે પ્રજ્ઞા પ્રગટ થાય અક્રમમાં સીધું દર્શન નિરાવરણ કરે છે અને પ્રજ્ઞા પ્રગટ થાય છે પ્રશ્ન કરતા પણ પેલું ભાવ જે છે એ ભાવ ક્યાં આવ્યું તો આમાં દાદાશ્રી એ ભાવ જે કરે છે ને તે જ સૂજ સમજણમાંથી પછી થાય છે અહંકાર જુદી વસ્તુ છે પણ જે સમજણ છે તે સમજણ વધતી 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 પ્રજ્ઞા સુધી જાય છે પાન નંબર 58 અને પ્રજ્ઞા ઉત્પન્ન થઈ એટલે એ આત્મામાં જ ભેગી થઈ જાય પણ સૂજ સમજણનો ભાગ છે ને તે સમજણ પ્રમાણે જ્ઞાન પ્રમાણે ભાવ કરે છે હેડિંગ એ છે દર્શન નહીં સૂજ પ્રશ્ન કરતા સૂજને પ્રજ્ઞા કહેવાય દાદાશ્રી ના પ્રજ્ઞા એ જ્ઞાન છે અને આ સૂજ તો દર્શન અને અજ્ઞા એ બુદ્ધિ કહેવાય એટલે આ દેખાય અમને તો આગળ પાછળનું એ પાછળ શું થઈ રહ્યું છે તે દેખાય એટલે પેલો કહેશે હું પાછળ ઊભો છું મેં હાથ ઊંચો કર્યો કે નહીં તે ના દેખાય સ્થૂળ ના દેખાય સૂક્ષ્મ દેખાય જે સૂક્ષ્મ વિભાગ છે ને એ બધું દેખાય સમજને લીધે એ દેખાય સ્થૂળ તો કેવળ જ્ઞાન સંપૂર્ણ થાય ત્યારે બધું દેખાય મેં તો જોયું ને નળિયું તળિયું બધું નીચે હવ જોયું કે આ નીચે કેવું છે ઉપર કેવું છે પર્સ્પેક્ટિવ કેવું છે બધી બાજુ જોઈ લીધું એટલે જડી ગયું કે આ વાત આમ છે આ તો પર્સ્પેક્ટિવ વ્યૂ બહુ ઓછા માણસ જોઈ શકે આમ સામા ઊભા રહેવું ને પર્સ્પેક્ટિવ વ્યૂ જોવું બે સાથે ન બની શકે
એ અમને આવડે. પ્રશ્ન કરતા, આમાં કેવું છે કે સ્થૂળ દાખલો આપે છે કે સામે ઊભા છો ને હું જોઈ રહ્યો છું, પાછળ ઊભા હોય તમને જોઈ શકે, પણ સૂક્ષ્મમાં પોતે ક્યાં ઊભો છે, કયા કારણથી આ પરિણામ આવ્યું, આ પરિણામનું શું હવે પરિણામ પાછું આવશે, એ બધું જોઈ શકે. દરેક બાબતના કારણો, પરિણામ, પરિણામનું પરિણામ. એટલે આ સંસારમાં આ જે એક કહે છે ને, અમને નાનપણથી વિપુલ મતી હતી, એક બાબત કંઈક નાનકડું બન્યું, પરિણામ શું, એના પરિણામ શું, એના પરિણામ શું, બધું બધું ફૂલ ટોપ ટુ બોટમ બધું એમને કાંતી નાખે, વિઝનમાં આવી જાય. એટલે કે એ વિઝનની વાત છે. કોઈ ગુનેગાર દેખાય જ નહીં એમને, કારણ આમ કેમ કર્યું, કારણ એના આ કારણથી આવા પરિણામ આવ્યા, કોનો ગુનો. એટલે એ અપેક્ષા એ છે કે સૂક્ષ્મમાં એટલું બધું દેખાય એમને, નિર્દોષ દેખાય, આત્મા આ છે તો પછી આ કેવી રીતે બન્યું, આ કોણ બોલનાર, કોણ કયા આધારે બન્યું, આ કેવી રીતે બન્યું, આવા શબ્દો કયા કારણથી નીકળી શક્યા, આ શબ્દોને શું પરિણામ આવશે, જાત જાતનું બધું. અને જે મૂળ આત્માની દ્રષ્ટિ સચોટ થઈ ગઈ, જે અનુભવમાં આવ્યું છે એમને, એટલે પછી આગળ પાછળના આ કે ને વિભાવ કેવી રીતે ઊભો થયો, એના પરિણામ શું, સ્વભાવ કેવી રીતે આવે, મોક્ષ થાય, બધું બધું ખુલ્લું થઈ ગયું છે. આમાં સવારમાં જે પૂરી વાત થઈ ને શ્રદ્ધા અને પ્રતીતિવાળી, એમાં એક પ્રશ્ન હતો. એમાં કે શ્રદ્ધા અને પ્રતિતિ તો કાયમ જુદા જ રહેવાના, એટલે પ્રજ્ઞા પાછી એક થઈ જાય છે ને. શ્રદ્ધા એટલે પ્રતિતિ એટલે દર્શનવાળો ભાગ છે જે, એ જુદો જ રહે, એ મોક્ષમાં જાય તો એ, એટલે દર્શન એટલે હું છું અસ્તિત્વ વાળો જે ભાગ છે એ દર્શન, હું આ છું એ ત્યાં પણ જુદો જ રહે એ રીતે. ના, એવું નહીં. એટલે આ પ્રજ્ઞા સાથે આ જુદું રહેશે, પ્રજ્ઞા પૂરી થઈ જશે, આ તો રહેશે કાયમનું, પોતે રહે જ છે. પ્રજ્ઞા ટાઈમ બિંગ છે, એ અજ્ઞા ખલાસ થતા સુધી રહેશે, પછી પ્રજ્ઞા પૂરી થશે, પોતે રહેશે. એટલે આ બે પ્રજ્ઞા અને હું એ આમ જુદા, એટલે એ અપેક્ષા એ કે ફંક્શનમાં જુદા છે, ગુણે કરીને જુદા, સ્વભાવે કરીને એક. એટલે અત્યારે જ્યાં સુધી પેલું પાછો ફર્યો નથી ત્યાં સુધી જુદા અને જુદા જ રહ્યા કરશે, જુદો એને વાળ્યા કરશે, પાછો આવતો જશે. ત્યારે પોતે મૂળ સ્વરૂપમાં આખો આવી ગયો પછી પ્રજ્ઞાનું ફંક્શન પૂરું થઈ ગયું, અને પોતે રહે છે, એ પોતે પરમનન્ટ છે, પોતે ઠેઠ સિદ્ધ ક્ષેત્રમાં રહેવાનો. અને બીજું, શ્રદ્ધા તો મૂળનો સ્વભાવ જ છે, એટલે એટલે દર્શન ગુણ. અને આ તો શક્તિ હવે ને કે સૂઝ પછી ઉત્પન્ન થાય, અને સૂઝ અને સમજ અને જ્ઞાન ગુણા ભેગાકાર થાય ત્યારે શક્તિ ઉત્પન્ન થાય. આ શક્તિ અને આનંદ છે ને એ પરિણામ સ્વરૂપે છે, અને આ દર્શન અને જ્ઞાન એ મૂળ સ્વરૂપે છે. એટલે જ્ઞાતા દ્રષ્ટાનું ફળ પરમાનંદ કહે છે ને, પરમાનંદ એ પરિણામ રહ્યા જ કરે, અને ખરેખર મૂળ આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે જ નિરંતર, એટલે આનંદ એને પરિણામ વર્ત્યા જ કરે. મૂળ ગુણ, આ મુખ્ય ગુણ આ બે કહેવાય, જ્ઞાન અને દર્શન. પછી શક્તિ એટલે આ ભાવ બધા કહે છે ને, અહીંયા આવ્યું ને ભાવ, કે જ્ઞાનમાંથી ભાવ ઉત્પન્ન થાય. સૂઝ સમજણનો ભાગ છે, એ સમજણ પ્રમાણે જ્ઞાન પ્રમાણે ભાવ કરે છે, એટલે ભાવ એટલે પછી અવિભાવ થયો, અને પછી ભાવ એટલે અનંત શક્તિ હોવાથી અનંત પ્રકારના ભાવ કરી શકે છે. સ્ત્રી થાય, પુરુષ થાય, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય, પતિ થાય, પુત્ર થાય, પિતા થાય, કેટલાય પેસેન્જર છું, પેશન્ટ છું, બધાએ ભાવો એ જ્ઞાન પ્રમાણે, સમજણ અને જ્ઞાનમાંથી આ ભાવો ઉત્પન્ન થાય. એટલે આ બધું એટલું બધું સૂક્ષ્મ સ્લાઈસ છે ને, પણ મૂળ જ્ઞાન દર્શનમાંથી આ બધું થાય છે. ઊંધું જ્ઞાન દર્શનથી સંસાર ઊભો થયો, ને જ્ઞાન દર્શન છતું થયું તો મોક્ષ થાય. સિમ્પલ ઇક્વેશન હોય ને આપણને, શું તો પાછલું જ્ઞાન અને આજનું જ્ઞાન એ બે વચ્ચે ઘર્ષણ છે બધું. આજનું જ્ઞાન આપણને પાંચ આજ્ઞા, જાગૃતિ, શુદ્ધાત્માનું જ્ઞાન એ બધું મળ્યું છે. પાછલું જ્ઞાન આપણા મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર,
ફીર્સ નામનું પૂતળું, એ પાછલું જ્ઞાનનું ફળ છે. હવે એનો નિકાલ કરવાનો, અને આજનું જ્ઞાન એ વધતું 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 પૂરું થશે. માઇક બોલશું, બોલો. પ્રશ્ન કરતા, દાદા એને સૂજ કહેવાય? દાદાશ્રી, નહીં, એ દર્શન છે. સૂજ તો દરેક માણસને હોય. સૂજ તો સૌ સૌના ગજા પ્રમાણે દર્શન ફેલાયેલું ને, વિસ્તાર પામેલું એ દર્શન, એની વાત જ જુદી ને. હા, આટલા બધા કડવા અનુભવોમાં પણ તે આનંદમાં રાખે, તેની વાત જ જુદી ને. પ્રશ્ન કરતા, ટેપ રેકોર્ડ બોલે છે ને હું સાંભળું છું, પછી આ ટેપ રેકોર્ડ છે ને હું જોઉં છું, એ જોનારો ભાગ પ્રજ્ઞા ભાગ છે? દાદાશ્રી, એ પ્રજ્ઞા ભાગ છે. પ્રશ્ન કરતા, એટલે તમે કહો છો ને કે જોઈને બોલું છું, પાન નંબર 59. દાદાશ્રી, જોઈને બોલું છું. પહેલાં જે અજ્ઞા સ્થિતિ હતી તે આ પ્રજ્ઞા સ્થિતિ થઈ. આ અક્રમ વિજ્ઞાન શેનાથી જોયેલું છે? પ્રજ્ઞાશક્તિથી. સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે અહીં તો નિર્મળ જ્ઞાન જોઈશું. હેડિંગ, અજ્ઞા એ જ અજ્ઞાન. પ્રશ્ન કરતા, અજ્ઞા એટલે અજ્ઞાન એમ નહીં, અમે અજ્ઞાન એમ અર્થ કાઢીએ, પણ અજ્ઞા એટલે કોણ? એટલે અજ્ઞાની શરૂઆત ક્યાંથી થઈ? હેડ, પ્રજ્ઞાની શરૂઆત સુધીની બાઉન્ડરી બુદ્ધિની છે, એ બધી અજ્ઞા જ ગણાય. તો અજ્ઞા એ બુદ્ધિની નીચેનું સ્તર કે બુદ્ધિની સાથેનું સ્તર? દાદાશ્રી, અજ્ઞા તો બુદ્ધિની શરૂઆતથી અજ્ઞા કહેવાય. તે બુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ અજ્ઞા વધતી જાય. પ્રશ્ન કરતા કરતા, અજ્ઞા જે છે તે બુદ્ધિની નીચેનું સ્ટેજ કહેવાય? દાદાશ્રી, અજ્ઞાન એ જુદી વસ્તુ છે અને અજ્ઞા જુદી છે. પ્રશ્ન કરતા, હા, એ જ મારે સમજવું છે. અજ્ઞા અને અજ્ઞાન એ બે વચ્ચેનો તફાવત સમજવો છે. દાદાશ્રી, અજ્ઞાન તો એક પ્રકારનું જ્ઞાન છે અને અજ્ઞા કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, ખાલી બુદ્ધિ. એટલે એકે કહ્યું કે આ સાચું તો બીજો કહે કે આ સાચું, મેળ પડવા ના દે. પ્રોફિટ અને લોસ પોતાની દ્રષ્ટિએ હોય, બેઉની દ્રષ્ટિ જુદી હોય પ્રોફિટમાં, દરેકમાં. અજ્ઞા હંમેશા પ્રોફિટ અને લોસ જ જુએ, એનો ધંધો જ એ, અને અજ્ઞાન એવું નથી. પ્રશ્ન કરતા, અજ્ઞાનમાં એક પ્રકારનું જ્ઞાન છે એ સમજાવો. દાદાશ્રી, અજ્ઞાન એટલે સંસારી જ્ઞાન, બધું જાણવું તે, એનું નામ અજ્ઞાન. અને આત્માની બાબત મહી જાણવી એનું નામ જ્ઞાન. તે અજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે અજ્ઞા ઊભી થઈ, અને જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે પ્રજ્ઞા ઊભી થઈ. સંસારી જ્ઞાન બધું અજ્ઞાન, વિશેષ જ્ઞાન અથવા તો ટેપ રેકોર્ડરનું જ્ઞાન, માઇકનું જ્ઞાન, આર્કિટેક્ટનું જ્ઞાન, એન્જિનિયરનું જ્ઞાન, ડૉક્ટરી જ્ઞાન, બધા જ્ઞાન અજ્ઞાન ખાતે મૂકાયા. હું કોણ છું એટલું જાણે એ જ્ઞાનને આત્મજ્ઞાન કહ્યું, એનું સંસારી જ્ઞાન કહેવાય. અજ્ઞાન એટલે સાચું ખોટું પણ જ્ઞાન ખરું? દાદાશ્રી, ના,
અજ્ઞાન એટલે એક પ્રકારનું જ્ઞાન, પણ વિશેષ જ્ઞાન છે, ખોટું નથી. એ વિશેષ જ્ઞાન છે આત્માનું. આત્માનું જે જ્ઞાન છે એના ઉપરનું આ વિશેષ જ્ઞાન છે. વિશેષ જ્ઞાન છે પણ દુઃખદાયી છે, એના જેવું સુખદાયી નથી, એટલે એને અજ્ઞાન કહ્યું. એ રિલેટિવ જ્ઞાન છે, એ ખોટી વસ્તુ નથી. અને આ પ્રોફિટ લોસમાં તો ખોટું નીકળે કે ભાઈ આને પ્રોફિટ કહેવાય, બીજો કે આ ખોટું ના લોસ છે. જ્યારે આમાં તો સંસારિક જ્ઞાન છે, આ વાઈફ છે, અમારા મધર થાય, મારી દીકરી છે, એ બધું કંઈક અજ્ઞાન છે. અજ્ઞાન પણ એ કંઈ ખોટું નથી, રિલેટિવ સત્ય છે. અને આત્માનું જ્ઞાન એ રિયલ સત્ય છે. પછી વિશેષ એટલે આત્માનું વિશેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે, પણ એ રિલેટિવ હોવાથી વિનાશી છે, એટલે આપણને એ કામનું નહીં. આપણે તો મૂળ અવિનાશી સુખના ભોગતા, સનાતન સુખના ભોગતા. આપણે સનાતન મૂકીને આમ કંઈ રખડે તેને કાલે ઠેકાણું ના હોય. આજ પાછો માણસમાં હોય, કાલે ચાર પગ થઈને પાછા આડા થાવ છો, આ તે કંઈ આબરૂ કહેવાતી હશે? પણ એટલું સારું છે કે ખબર નહીં પડતી. ખબર પડતી હોય તો અહીં રોક મારવાનું બંધ થઈ જાય, ઢીલો ઢસ થઈ જાય. એટલે આ સંસારી જ્ઞાન આવું છે બધું. જ્યારે સનાતન સુખનું ભોગતા એ પદમાં રહેવાનું છે. સનાતન સુખ ને બદલે આ સંસારી સુખ લેવા ગયો, એના પરિણામે કેટલાય ગુના થાય, અને ગુનાના ફળ પછી અધોગતિમાં જવું પડે. શું કહે છે દીપકભાઈ? આજે રિવર્સ કરી, પેલું સૂજ અને ભાવની વાત કરી દીપકભાઈ ખાલી એમાં. હવે એક તો મારી સૂજ પૂરી થઈ ગઈ દીપક, આપણે કહીએ છીએ કે જે આજે આત્મા સંબંધી જે છે એ બધું પૂરું થઈ ગયું, તો એ છતાં મને હજી પાછા ભાવ આવા બધા થાય છે. અત્યારે કહેતી હું હજી ડિસ્ચાર્જ વસ્તુ આવે જ બધી પાછી, તો એ મારું જેટલું મારું મને જેટલું સૂજમાંથી મને સુખ લાગે છે જેમાં, તો એ સુખ નથી મળતું, એટલે પછી એમાંથી ભાવ નીકળે છે પાછા. તો આ એક સૂજ મારી જાય છે એ પ્રજ્ઞા રૂપે પૂરી થઈ ગઈ, આપણું દર્શન જે છે એ પૂરું થઈ ગયું આપણી બાજુ, અને બીજી બાજુ આ સૂજ તો હજી પેન્ડિંગ નહીં આવી બધી આખી બધી. આ શું છે કે એ નિકાલી બાબત રહી, એ ભાવો બધા ડિસ્ચાર્જ ભાવો મૂકી દીધો, નવું સુધારવાનું રહ્યું નહીં. હવે સંસારી અપેક્ષા લાગે કે મને હજુ આ બનાવવાનો ભાવ છે, આ કરવાનો ભાવ છે, ને આ પદ પ્રાપ્ત કરવાની, એ બધું રિલેટિવમાં મૂકી દીધું. હું કોણ છું એને સૂઝ કહેવાય, હું કંઈક છું એ સૂઝ કહેવાય, અને હું કોણ છું નક્કી થાય એટલે દર્શન થયું કહેવાય. આ છેલ્લામાં છેલ્લી વાત, એટલે હા આપણો ફૂલ પોઈન્ટ આવી ગયો. આજે પેલો મોટો એને સાધુ થાય ને પછી કે હજુ મારે ઉપાધ્યાય થવું છે, પછી મારે આચાર્ય થવું છે, કોમાં કોમાં ચાલ્યા છે, એટલે હું હજુ અધૂરું છે એનું. બરાબર, રિલેટિવમાં અધૂરું જ રહે છે એને, અને હું શુદ્ધાત્મા છું એટલે હવે પૂરું થઈ ગયું, હવે આગળ કંઈ બાકી રહેતું નથી. હવે આ ફાઇલનો નિકાલ કરવાનો. હવે જે આપણે કહીએ ને હું જે ભાવો કીધા, ભાવ એટલે શું? હું પેસેન્જર છું, હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, આ કે મારે બસ કલકત્તા જવું છે, એટલે એણે બીજ નાખ્યું ગયા ભાવમાં, એટલે આજે પેસેન્જરનું પદ ઊભું આવશે એને, અને પેસેન્જર પણ એ થઈ કલકત્તા જઈને પાછું આવશે. હવે એ ડિસ્ચાર્જમાં મૂકી દીધું, એટલે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. જે જે ભાવે પ્રતિષ્ઠા કરેલી, હું આ છું, મને આ જોઈએ, એક વાઈફ જોઈએ, બે છોકરા જોઈએ, એક ઘર જોઈએ, બસ ફેક્ટરી નાખીશું, આમ કરીશું, વર્લ્ડ ટૂર કરીશું, બધું તે ભાવો કોણ આપે છે અત્યારે? ડિસ્ચાર્જ એટલે ગત ભાવ કહેવાય. અને એ આવવાના દીપાવલી એ આવશે. એ કેવું છે કે અમુક વિચાર સ્વરૂપે ખાલી થશે, અમુક વાણી સ્વરૂપે ખાલી થશે, અમુક વર્તન સ્વરૂપે ખાલી થશે. જેટલું ચિકાસ કરી છે એ પ્રાણ ખાલી થતો થતો બમરડો ઓગળ્યા હશે. હવે નવા ભાવ ખરેખર શુદ્ધાત્મા અનુભવ થવાના ભાવ થાય છે. મારે હવે મૂળ આત્માનો અનુભવ કરવો છે, હવે આ બધા સંસારમાં ક્યાંય ભટકવું નથી. જેને આત્માનું ન થયું હોય ને એને ઘણું થાય કે હજુ એને હું પ્રધાન થવું, પછી વડો પ્રધાન થવું, ફલાણું થવું, મહાન એક્ટર થવું, પછી આમ વર્લ્ડ ફેમસ થવું, બધા ભાવો. અજીભાઈ જેમ જેમ એના એને જ્ઞાન જ્ઞાનના અંશો પૂરા થશે, ભેગા થશે બધા એના, એમ એમ પછી આ ભાવો અને ઈચ્છાઓ પછી નિરીક્ષક દશા આવશે પછી, એવું કહેવાય કે એમાં કેવું છે કે નિશ્ચયથી નિરીક્ષક દશા થઈ ગઈ છે. ઓકે, નિર્વિચાર, નિરીક્ષક, નિર્વિકલ્પ અને
આ પાંચ આજ્ઞાથી તો કેવળ જ્ઞાનના અંશો વધતા જાય છે. એ કેવળ દર્શને પૂરું થયું છે. આજે આ અક્રમ વિજ્ઞાનની અપેક્ષા નિશ્ચય અને હા નિશ્ચય ખરેખર પ્રાપ્ત થયું છે. બરાબર છે. જેમ ત્રણીશની મૂર્તિ મૂર્તિ કહેવાય કે ન કહેવાય, અને 13 ફૂટ ભગવાનને જ ભગવાન કહેવાય, એમ જ કહેવાય કે પેલા 500 ધનુષાળા ભગવાનને જ ભગવાન કહેવાય. તો કે ના, અહીંથી શરૂઆત થઈ. આ વિતરાગ ભગવાન પણ નાનકડા છે, 2% જ્ઞાની. કરતાં કરતાં દાદા કહે છે અમે જ્ઞાની પુરુષ કહેવાય. તોય કહે છે અમે 356 સુધી પહોંચ્યા, 4 ડિગ્રી પૂરી થશે એટલે કેવળ જ્ઞાની થઈશું. એટલે આ હવે જ્ઞાન વધતા જાય છે. મૂળ દ્રષ્ટિ મળી ગઈ કે હું આ છું, એમાં શંકા નથી રહેતી. નિશંક થયો એટલે આપણી સોચ પૂરી થઈ કહેવાય. ભાવ એટલે સ્વભાવ ભાવ થયો કહેવાય. વિભાવ ભાવ પૂરો થઈ ગયો. વિભાવ પાંચ આજ્ઞાથી વિભાવ ઉત્પન્ન ના થાય. હું કરું છું એને વિભાવ કહેવાય, આ મારું છે એ વિભાવ કહેવાય, હું સંજય છું એ વિભાવ કરે. એ બધું ગયું એટલે આ તો બહુ મોટું. આ તો હવે સમજ કરીએ કે શું મળ્યું આપણને. એમ લાગે કે આ તો એકાવતારી બનાવે એ પદ મળ્યું છે. આ કાળમાં જો ભગવાન મહાવીર હોત અને આવું જ્ઞાન થયું હોત ને, એ સીધો મોક્ષે જતો રહેતો. હવે આવું તો આ દેવું 5 કરોડનું શુદ્ધાત્મા થઈ ગયા. દુકાન તો કે મારી નહીં, હવે રિપેર કરવાની તો કે નહીં મારી, માલ ખાલી કરવાનો સંભાવે નહીં, કાલ ક્લિયર હશે. હવે આ જે વ્યવહારની ઈચ્છાઓ છે હોય, જે આપણે સમય કરીએ એના માટેની બધી, તો ભાઈ એ આ બધી દિશા મૂકી બધી, પણ જેમ જેમ આ જ્ઞાનના અંશો ભેગા થશે એમાં વ્યવહારની ઈચ્છાઓ પણ બધી એની ઝીરો થશે. પછી એવું કહ્યું કે ડિસ્ચાર્જ છે એ થશે. અચ્છા, ખાલી થશે, ફળ આપીને ખાલી થતું છે. તાતો રહેતો નથી, હિંસક ભાવ રહેતો નથી, માટે કંઈ બાકી ડિસ્ચાર્જમાં મૂકી દીધું. ડિસ્ચાર્જમાં છે. આ તો ડિસ્ચાર્જમાં આપણે કહે ને રસથી ખેંચાઈ જઈએ, તો રસ ઓગાળવા માટે આ સામાયિકો છે. તો દીપભાઈ આપણી નિરીક્ષક દશા અને દાદાની એમાં ફરક ક્યાં? ફરક એટલે ખરેખર સરખું જ આપી દીધું છે. ફક્ત આપણને કહે ને કે 5000 હોય ને એમને 5 હોય. જગત કલ્યાણ સિવાય બીજી કશી ઈચ્છા જ ના હોય. ચાલો વિધિ કરીએ, પેલા બોલાવીએ, જ્ઞાન અપાવીએ. અને આપણને તો બીજું કે હું થોડું જરા આપણી ઇમ્પ્રેશન પડવી જોઈએ, બધાને ખબર પડવી જોઈએ, એ બધું આવે. એટલે આ ભરેલો માલ છે આપણા, શું છે એ ચારિત્ર મોંમાં મૂકી દીધું ભરેલો માલ બધો. ડિસ્ચાર્જ કસાયો, ડિસ્ચાર્જ હો ઈચ્છાઓ એ ભરેલા માલમાં મૂક્યો છે. હવે એ ના મળે ને તો એવા દુઃખી નથી. બહુ ઇઝી કહેવાય બધું. પેલી ઈચ્છા તો જીવતી ઈચ્છા સળગ્યા કરે ને, ચેન ના પડે. આપણે તો થયું તો સાચું, ના થયું તો રહ્યું. હલો પૂજ્યશ્રી, અહીંયા આગળ કે જેમ આપણે મનને ઓળખવું હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ ગાંઠોનો અભિપ્રાય હતી, ગાંઠો બની એમાંથી આમ અનુભૂતિ અત્યારે જે વિચાર આવે છે, ભાઈ ચિત્ત આપણને ખબર પડે કે ભાઈ ફોટોગ્રાફી કરી આવે છે કે બધું છે. તો આમાં અજ્ઞા અને બુદ્ધિ એ બેનો એક્ઝેક્ટ તફાવત ક્યાં ગાડી હોય છે? એટલે અજ્ઞા શક્તિ એટલે શું? પછી એ આજે રોંગ બિલીફ અને રોંગ જ્ઞાનથી આ બાજુ અજ્ઞાશક્તિ ઊભી થઈ. અજ્ઞાન અને અજ્ઞાશક્તિનો ડિફરન્સ છે. અજ્ઞાનથી પછી અહંકાર ઊભો થાય છે અને અહંકારમાંથી બુદ્ધિ ઊભી થઈ. એટલે આખું જે આગળ વધે છે ને એ પછી શક્તિ અજ્ઞાશક્તિ રૂપે પછી મુકાય ને અજ્ઞાશક્તિ પછી આગળ બધું આવ્યું. બુદ્ધિ પછી ક્રોધ માન માયા લોભ બધું આગળ આવી ગયું છે. પણ મૂળ અજ્ઞાનમાંથી આ બાજુનું બધું ઊભું થઈ ગયું. અજ્ઞાન અને પછી અહંકાર બુદ્ધિ અને આખી શક્તિ આખી છે ને અજ્ઞાશક્તિ. એનાથી પછી આ સંસારમાં ચાર્જ થાય, કર્મ પછી ફળ ભોગવવા પડે બધા. એટલે આ ચાર્જ બધું કારણ અહીંયાથી શરૂ થયું છે. અજ્ઞાન અહંકાર બુદ્ધિ અજ્ઞાશક્તિ બધાથી. એટલે આપણે અહીંયા તો છે ને દાદાની પાસે હજારો જવાબ છે. આ બુદ્ધિને અને અજ્ઞાન સરખી મૂકી દીધી અત્યારે. અને આગળ એ બુદ્ધિ અજ્ઞામાંથી બધું જ મૂકી દીધું. ક્રોધ માન માયા લોભ બધું એમાં મુકાઈ ગયું અજ્ઞામાં. જેટલા શબ્દો હોય એના અર્થ એની પાસે ઘણી બધી ફાઇન સ્લાઇસ છે, આપણી પાસે જાડું જાડું છે બધું. એટલે જાડું આપણે સમજીએ હવે અજ્ઞાનથી માંડીને બધો ભાગ બધો જુદો, અને જ્ઞાનવાળો ભાગ જ્ઞાન જાગૃતિ આત્મા પ્રજ્ઞા એ બધો ભાગ જુદો. એટલું આપણે પાછલું જ્ઞાન હવે ફળ આપીને ખાલી થાય છે. એનાથી જે ચાર્જ થયું હવે ડિસ્ચાર્જમાં આવ્યું છે સંભાવે નિકાલ કરવાનો.
આપણે જાડું જાડું સમજીને પૂરું કરીશું. અજ્ઞા અને બુદ્ધિમાં બહુ લાંબો દેખાવ, એ જ બુદ્ધિ કહી દીધી અજ્ઞા, એ જ બુદ્ધિ કહી દીધી. નાના નાના પ્રકારથી મોટા મોટા સ્વરૂપની બધી બુદ્ધિ અજ્ઞા મગાવી દીધી. અને અજ્ઞાન જુદું મૂક્યું, અજ્ઞાન એટલે એક જાતનું વિભાવિક જ્ઞાન છે, રિલેટિવ જ્ઞાન છે. પછી એમાંથી આ પ્રોફિટ લોસ એટલે શું, આ સારું ખરાબ એવી એક જાતની બુદ્ધિ ઊભી થાય છે. અને બુદ્ધિને બહુ વેલ્યુ ના મૂકી દાદાએ, અજ્ઞાનને મુખ્ય કીધું કે ભાઈ અજ્ઞાનમાંથી આ રોંગ જ્ઞાન છૂટશે, રાઈટ જ્ઞાન પામશે, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવી જશે. અને આ તો એક કલ્પના જ છે, સારું ખરાબ પ્રોફિટ લોસ કામનું નકામું બધું. પૂજ્યશ્રી, પેલી વાત આવી ને આગળ પર્સપેક્ટિવ વ્યૂ વાળી, ત્યાં દાદાએ કહ્યું કે એ સૂજ નથી, એ દર્શન છે. દર્શન છે. હવે પછી અમે એવું લખ્યું દર્શન ફેલાયું ને વિસ્તાર પામેલું છે આખું. હવે આપણે જે કહીએ છીએ કે આપણને દર્શન એમ કે પ્રતીતિ 100% થાય, દર્શન બે રીતે વપરાય છે. એટલે એક હું આ છું એ દર્શનમાં જાય, અને બીજું સામાન્ય ભાવે જો એ દર્શન કહેવાય કે આ પીપળો છે ને આ લીમડો છે, વિશેષ જ્ઞાન પેલું સામાન્ય દર્શન, સામાન્ય ભાવે જુઓ એ દર્શન. એટલે આ આખું કહીને સામાન્ય ભાવે જુઓ ને તો ઘણું બધું દેખી શકે, અને વિશેષમાં જાઓ ને છે પીલર છે, આ તો વેન્ટિલેશન માટે જગ્યા કરી લાગે છે, એટલે એ એકમાં પડ્યું ને એટલે સમગ્ર દર્શન બંધ થઈ જાય. એટલે એ પણ વિઝનને પણ દાદાએ દર્શન કીધું છે. શું પૂછવું છે? એટલે એમાં દર્શનમાં ફેરફાર થાય દર્શનની અંદર? દર્શન ના ફેરફાર એટલે કઈ જાત, એટલે મહાત્માઓનું દર્શન જુદું હોય, દર્શન જુદું હોય. આ રિલેટિવ દર્શનની એ પોતે જે માઇલ પર પછી પસાર થાય છે ને ત્યાં એને હોય જુદું જુદું, પણ દર્શન ખરું ગણવું હોય તો હું આ છું, હું શુદ્ધાત્મા છું, એ દર્શન નિરાવરણ થઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર ના હોય. એ દ્રશ્ય અને દ્રષ્ટામાં દ્રશ્ય બદલાયા કરે, કારણ ભરેલો માલ દરેકનો જુદો જુદો, પણ એ દ્રશ્યને જોવું એ વખતે પોતે દ્રષ્ટા થાય તો દ્રષ્ટા દર્શનથી દ્રશ્યને જુએ, તો કે એ દ્રશ્યમાં દર્શન જુદું જુદું બને છે, પણ મૂળ દર્શન આને કહેવાય, હું આ છું શુદ્ધ આત્મા છું, એ દર્શનમાં કોઈ ફેર નહીં. અને એ અપેક્ષાએ કેવળ દર્શન કહેવાય છે આપણું. એટલે શુદ્ધાત્મા છું, આપણે તો સમ્યક દર્શન કહીએ છીએ, સમ્યક દર્શન અને ક્ષાયક દર્શન એટલે કેવળ દર્શન, અને એમાં કોઈ ફેર બધા સરખું પ્રાપ્ત થાય છે. તો મહાત્માઓને કેવળ દર્શન કહેવાય? કહેવાય, કહેવાય જ, ખરેખર છે જ. વ્યવસ્થિત કરતા હું શુદ્ધાત્મા એ નિશંક થયો છે, 2%, 1%, 2%, 3%. હવે આ કેવું છે કે આજે નહીં પણ 5 વર્ષે 25 વર્ષે ભરેલો માલ જેમ જેમ ખાલી થતો જાય છે ને, ત્યારે અનુભવમાં આવે કે આ મૂર્તિ આજે પહેલાં ચંદુભાઈ હતા આજે બદલાઈ ગયા, કકડાટ જતો રહ્યો, આગ્રહ દુરાગ્રહ જતા રહ્યા, પકોડો જતી રહી, મોહ જતા રહ્યા, સરળ થઈ ગયા, કેટલો ફેરફાર થઈ ગયો. એટલે લાગે કે આ આજે અમે આમ 3000 RPMથી પંખો ફરતો હોય, સ્વિચ બંધ કરો, ક્યાં ફરક પડ્યો છે? ફરે તો છે જ ને, કે ભાઈ 1/2 કલાક પછી આવો, ચા બા પી આવો, રાઉન્ડ મારી પછી આવો, તો આ તો થઈ ગયો ધીમો કહેશે. એમાં ફ્રિક્શન જેમ આવે ને એમ વહેલો ધીમો થાય, ફ્રિક્શન ના હોય તો વધારે ફરતો હોય બિચારો. એટલે આ બધું આ પંખો ફરે છે ને, એ 3000 RPM 30000 RPMથી ફરતો હોય તો કેટલી વાર લાગે એને, એટલે એ ધીમો થાય સ્વિચ ઓફ કરીને, એટલે આપણે ખાતરી કે આ હવે ઓછો થવાનો. અને આપણે જોઈએ છીએ 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે ધરખમ ફેરફાર થાય છે, એટલે માટે ફેરફાર શરૂ થયો છે, પછી આગળ વધારે દેખાશે. મૂળ પોતાના દોષ પોતે જોતો થયો ને, એટલે એ મોટી. આજે બહેનો કે ને હમણાં ફેરફાર દેખાતો નથી, પણ ખરેખર પણ પોતે ઝીણામાં ઝીણું કહી શકે છે, હજુ આ સિક્યુરિટી લીધે આ ઝઘડો કરે છે, બીજાને દુઃખ અપાય છે, ધાર્યું કરવા માટે આવું દુઃખ અપાયું, આ પ્રતિકોણ નથી કરતી, કેટલું બધું દેખી શકે છે પોતાનો દોષ પોતે. એટલે બહુ મોટી જાગૃતિ પ્રગટ થઈ છે. પણ આ શું છે, કાટમાળ એટલો બધો મોટો છે ને, મૂજવે ભરેલો માલ બધો, ના કીધું એક પછી બીજો આવે, ત્રીજો આવે, ચોથો આવે, પાંચમો આવે, 25 જણા ઊભા હોય, મારો પૈસા લાવો, મારા પૈસા લાવો, એટલે મૂંઝાઈ જાય ના જેવું. મારા જેવાને એક આવે પછી 2-4 કલાક પછી બીજો આવે, શાંતિ લાગે, નિકાલ થઈ ગયો છે. અને તમારે 1 કલાકમાં જ 25 જણા માથા ઉપર ઊભા હોય એના જેવું, પણ આ ઓછા થશે
નવા વધવાના નહીં. પૂજ્યસિંહ, પર્સપેક્ટિવ વ્યૂથી આખું બધું દેખાય તો એ દર્શન કીધું તો કંઈક છે એવું જ દેખાય બધી બાજુનું, આખું બધી બાજુથી દેખાય કોઈ પણ તે તો કંઈક છે એવું જ દેખાય કે જ્ઞાન કંઈક. એટલે શું એમને શું છે બધું? અચ્છા, મીઠાઈ એક એક ચાખી હોય, ભોગવી હોય, અનુભવી હોય, પછી હવે એને પેલી દુકાન બતાડે ને તો કે આ ખાજા જલેબી બરફી, પછી એને બહુ ઝીણવટમાં જોવું ના પડે, સમજે સાદે ભાવે બાદે ભાવે જોઈ લે કે આ મીઠાઈ આટલી આટલી હોય આમાં, બરાબર છે. પણ શું અનુભવ, એક એક ફેઝિસના અનુભવ પાર કરી અને આવેલા છે, એટલે એમને સામાન્ય ભાવે બધું રહે કારણ બહાર નીકળી ગયા છે, એટલે હવે એમને વિશેષ ભાવ ઉત્પન્ન જ ના થાય કારણ એને સમજણ પડી જ જાય એમને કે આવું છે આટલું જ હોય. તો જ્ઞાન તો થઈ જ ગયું એવું કહેવાય, એટલે ક્રમિકમાં આવું જ હોય ને, સાંભળેલું જ્ઞાન પછી અનુભવમાં આવે પછી પ્રતીતિ બેસે પછી એને તે કેટલું બધું ચોખ્ખું થયેલું હોય, એટલે એમને બધા અનુભવ થઈને પછી આ બાજુ આવેલા હોય, તો આપણે કૃપાથી સીધું મળી ગયું છે ને હવે અનુભવ કરવાનો બાકી છે. એટલે આ પર્સપેક્ટિવમાં તો એમને સહજ ભાવે બધું સમજાઈ જાય. ત્રણ જ પૂછે, શું નામ છે તમારું, કયા ગામના છો, શું ધંધો કરો છો? સાહેબ ખેતી કરું છું. ઓકે, શું નામ? તો અલ્પેશ. સારું, કયા ગામ? તો વાઘરા. સારું, સમજી જાય કે આ ક્વોલિટી કઈ છે. બોલો, આખો ત્રણ વાક્યમાં તો સમજી જાય. આપણે નથી કહેતા કઈ કેરી? તો વલસાડની. વલસાડની છે, હાફૂસ છે, પાયરી છે. ઓહો, તો બે ત્રણ વાક્યમાં સમજી જાય ને કે શું આમાંથી મળશે આપણને. અહીંયા આપણે થોડું થોડું ખબર હોય, અહીં પછી લાકડાનું તો ક્યાંનું છે? તો બર્માનું લાકડું છે. સારું, કયું છે? તો કે આપકાટી કુડ ના ચાલે, આપણે આપણે તો પેલું જોઈએ. સમજી જાઓ છો ને, આમાં જ ભણેલા છો તો આ પણ આવડે છે. દાદાએ હા, માણસોને ઓળખવામાં એમની અનંતકાળથી આ બધું પરિચયમાં આવેલા અને બધું ઓળખી શકે. નિરૂમાએ આમ આવડી પેલી બેબીને આમ વિધિ કરતા હતા, આવું કેટલી 1.5 મહિનાની કે મહિનાની હશે, અને એની જે લક્ષણ ઉપરથી સમજી કે આની સ્થિરતા જુદી જાતની છે. આજે 20 વર્ષની થયા પછી પણ નિરૂમાએ જોયેલું એવું જ એ ફોટો છે. એટલે આ બધા શું છે પરિચય, આપણે આમાં ઊંડા ઉતરીએ છીએ, લાકડામાં કે અનાજમાં, ઘઉં ક્યારે ઇન્દોરી ઘઉં કે છે એ બધામાં ઊંડા. હવે દાદા આમાં ઊંડા ઉતરે કે આ માણસની પ્રકૃતિ શું છે. પ્રકૃતિ એટલે વિભાવિક આત્મા છે. આ જે લીમડો હોય છે ને, એને પાંદડા ઉપરથી ખબર પડે આ લીમડો છે, ડાળા ઉપરથી, થળિયા ઉપરથી, મૂળિયા ઉપરથી, છાલ ઉપરથી, બધી રીતે ઓળખી શકે માણસ. બોલો, એક આટલો ટુકડો આપે ને તો સમજી જાય કે ભાઈ આ લીમડો છે. ઘણી પરિચય સંસારી જ્ઞાન છે બધું. દાદા ના એ બોલે ને, હું તો કે મારા ભાઈને પૈસો આપવાનો નથી, એટલે સમજી જાય કે ભાઈ આને કેટલો મોહ છે, કેટલું માન છે, કેટલો લોભ છે, કેટલો કરતા પણ બધું ઓળખી પાડે. એટલે એટલી બધી કે છે ને, અમારે બધાનું બધું જ અમને સમજાય. એટલે બધું અને એ વધતા વધતા કેવળ હજી કે કેવળ જ્ઞાનમાં તો સ્થૂળે બધું દેખાય, કોણ ક્યાં ઊભો છે ને શું કરી રહ્યો, નહીં શું વર્તે છે ને, શા માટે ગયા ભાવમાં શું હતું, એના આગલા ભાવમાં શું હતું, હવે શું થશે, બધું દેખાય. આવરણ તૂટવાની જરૂર છે. આપણે આવરણ તૂટવાની શરૂઆત થઈ છે, 5 આજ્ઞા પાડતા જઈશું, ફાઇલો ચોખ્ખી થતી જશે, આવરણ ઓછા થતા થતા એક બે અવતારમાં કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. એટલે દાદાને પહેલેથી જ જ્ઞાન ને પછી દર્શન, એટલે એવું કહેવાય કેમ કે અનુભવ આટલો બધો થઈ ગયો. હા, પણ જે આત્માની બાબતમાં એ જ ક્રમિકની રીતે જ હતું, ફક્ત અક્રમ 1958 થયું એ પછી અક્રમની રીતે જગતને આપી શક્યા, પોતાને ક્રમિકની રીતે ઉપર ચડેલા અને પછી પ્રાપ્ત થયું અક્રમ. ઓહો, મૂળ સ્વરૂપ તો આ છે, તો પછી આ વર્તન વાણી વિચાર સુધારવાની જરૂર જ નહીં. આ કાળમાં ભાવ ફેરવો, સ્વભાવ ભાવમાં આવ્યો એટલે બધું ગુનેગારી બંધ થઈ ગઈ, હવે મોક્ષ માટે છૂટી શકશે. ભરેલો માલ ખાલી થયો એટલે મોક્ષ માટે રેડી, એ બધું દેખાઈ ગયું એટલે પછી અક્રમ આપી શક્યા જગતને. પ્રજ્ઞા નથી રિયલ કે રિલેટિવ? પ્રશ્ન કરતા, રિયલ અને રિલેટિવ આ જુદું કોણ પાડે છે?
દાદાશ્રી, બધું વિનાશી તો ઓળખાય ને આપણને? મન વચન કાયાથી જે આ બધું આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધું જ રિલેટિવ છે. અને રિયલ એટલે અવિનાશી. મહી પ્રજ્ઞાશક્તિ છે એ બેઉ જુદા પાડે, રિલેટિવનું જુદું પાડે ને રિયલનું જુદું પાડે. પ્રશ્ન કરતા, તો રિયલ, રિલેટિવ ને પ્રજ્ઞા આ ત્રણ વસ્તુ છે એવું થયું દાદા? પ્રજ્ઞા રિયલથી જુદી વસ્તુ છે દાદાશ્રી? એ પ્રજ્ઞા રિયલની જ શક્તિ છે, પણ બહાર પડેલી શક્તિ છે. એ જ્યારે રિલેટિવ ના હોય ત્યારે આત્મામાં એકાકાર થઈ જાય. પ્રશ્ન કરતા, પ્રજ્ઞા રિલેટિવ છે કે રિયલ છે દાદાશ્રી? રિલેટિવ રિયલ છે. જ્યારે એનું કામ પૂરું થઈ જાય છે એટલે મૂળ જગ્યાએ બેસી જાય છે, પાછી આત્મામાં ભળી જાય છે. પાન નંબર 61. પ્રજ્ઞા એ રિલેટિવ રિયલ છે. રિયલ હોય તો અવિનાશી કહેવાય. બધાને સમજાય છે ને? થોડું થોડું તમને બધાને સમજાય છે ને? હા. કે નથી સમજાતું? તમે આગળ વધો, બધાને સમજાય છે હવે તો. ડબલ ફાસ્ટ ચાલે એ મુશ્કેલી, અને માલગાડી ધીમે ધીમે ચાલે એ મુશ્કેલી. બહુ ડબ્બા હોય, વજન ભરેલા હોય, પછી ધીમે ધીમે ચાલતી હોય. અને એક જાઈન્ટ ટ્રક એટલે આમ ફાટક પાસે બધા ઊભા જ રહેવાનું કે કેમ, તો કે માલગાડી જાય છે. પ્રશ્ન કરતા, એ રિલેટિવ રિયલ પછી રિયલ થઈ જાય ત્યારે રિલેટિવ હોય નહીં ને દાદાશ્રી? રિયલમાં રિલેટિવ ના હોય, રિલેટિવ માત્ર વિનાશી હોય. એટલે આ પ્રજ્ઞા વિનાશી ખરી, પણ રિયલ એટલે પાછી પોતાના સ્વભાવમાં બેસી જાય છે, પોતે સંપૂર્ણ નાશ ના થાય. પ્રશ્ન કરતા, રિલેટિવ ભાગ ઉપર પ્રજ્ઞાનો કંટ્રોલ છે દાદાશ્રી? કોઈનો કંટ્રોલ ના હોય, ઉલટો કંટ્રોલ રિલેટિવનો રિયલ ઉપર હતો. તે બૂમ પાડતા કે અમે બંધાયા છીએ, અમે બંધાયા છીએ, મુક્ત કરો, મુક્ત કરો. તે જ્ઞાની પુરુષ મુક્ત કરે ત્યારે હાશ અનુભવે કે હાશ, હવે છૂટા થયા કહે છે. હેડિંગ એટલે રિલેટિવ બાંધતું નથી, પણ આપણે ટ્રેનનો ડબ્બો, ટ્રેનનો પેલો દાંડો ઝાલ્યો એટલે તણાયા, એના જેવું થયું. એટલે રિલેટિવને હું છું માન્યું એટલે બંધનમાં આવી ગયા, કે રિલેટિવ હું નથી, રિયલમાં હું શુદ્ધ આત્મા છું, તો છૂટ્યા. તે જ્ઞાની પુરુષ આપણને એ બતાડ્યા કે તમે આ નથી, આ બધું રિલેટિવ અવસ્થા, વિનાશી છે આપણું સ્વરૂપ નહીં, અવિનાશી તે આપણું સ્વરૂપ છે. એટલે છૂટા થઈ ગયા આપણે. હેડિંગ ભેદ, ભેદ જ્ઞાન ને પ્રજ્ઞાતા. પ્રશ્ન કરતા, વારે ઘડીએ જે અંદર ભેદ પાડ્યા કરે છે એ ભેદ જ્ઞાન અને પ્રજ્ઞા, એ બેનો શો સંબંધ છે દાદાશ્રી? જ્ઞાની પુરુષ ભેદ કરી આપે એટલે પછી પ્રજ્ઞા ઊભી થાય. ત્યાં સુધી પ્રજ્ઞા ઊભી ના થાય અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞા તો હોય જ. પ્રશ્ન કરતા, એ પ્રજ્ઞા અને ભેદ જ્ઞાનમાં શું ફેર છે દાદાશ્રી? ભેદ જ્ઞાન થાય તો જ પ્રજ્ઞા ઊભી થાય. પ્રજ્ઞા એ લાઈટ છે અને આ ભેદ જ્ઞાન એ લાઈટ છે. તે એ લાઈટ તો બેને જુદું પાડવા પૂરતું જ છે. પ્રશ્ન કરતા, અને પ્રજ્ઞાનું પરમેનન્ટ લાઈટ દાદાશ્રી? અને આ પ્રજ્ઞાનું લાઈટ ટેમ્પરરી પરમેનન્ટ છે,
એ એની મેળે ફૂલ લાઈટ આપે ચોગરદમ, મોક્ષ લઈ જાય ત્યાં સુધી છોડે નહીં. જો ઉત્પન્ન થઈ ગયું તો પાન નંબર 62. પ્રશ્ન કરતા, પ્રજ્ઞાનું જો લાવવું હોય તો શું કરવું? દાદાશ્રી, આ 5 આજ્ઞા પાળે એટલે પ્રજ્ઞા ઊભી થઈ જાય, બીજું કશું નહીં. તમને આજ્ઞામાં રહેવાનું જે થાય છે આકર્ષણ, એ તમે પૂછો કે કોને લઈને થાય છે, તે પ્રજ્ઞા કરે છે, પ્રકાશ દે, એનું નામ પ્રજ્ઞા પાડ્યું. હેડિંગ, એમ કરે તો બુદ્ધિ મરી જાય. પ્રશ્ન કરતા, હું શુદ્ધાત્મા છું અને દેહ નથી, એ પણ બુદ્ધિ કહે છે ને? દાદાશ્રી, એ બુદ્ધિ નથી કહેતી આમાં. બુદ્ધિ હું શુદ્ધાત્મા કહેવા જ ના દે. બુદ્ધિ હું શુદ્ધાત્મા છું કહેવા દે તો એનો પોતાનો નાશ થાય, પોતાનું અસ્તિત્વ ઉડી જાય, એટલે એ પોતે આ પક્ષમાં બેસે જ નહીં કોઈ દાડો. મન, બુદ્ધિ, ચિત્તને અહંકારનું સંપૂર્ણ અસ્તિત્વ ઉડી જાય જો શુદ્ધાત્મા છું બોલે તો. એટલે મને આવું કોઈ એક્સેપ્ટ ના કરે જ્ઞાન મળ્યા પછી, બધા સમજે ખરા, પણ જ્યારે ડિસ્ચાર્જનો ફોર્સ આવે ત્યારે એ એક્સેપ્ટ ના કરે. બુદ્ધિ તો હંમેશા સંસાર પક્ષમાં જ હોય છે, શુદ્ધાત્મા પક્ષમાં હોય નહીં ક્યારેય, પણ વિરોધ પક્ષમાં હોય. પ્રશ્ન કરતા, પ્રતિષ્ઠિત આત્મા બોલે છે કે હું શુદ્ધાત્મા છું? દાદાશ્રી, એ બોલે નહીં. આત્મામાંથી પ્રજ્ઞા છૂટી પડી તે એ બોલે છે કે હું શુદ્ધાત્મા છું, અને પ્રતિષ્ઠિત આત્માને જુએ કે આ ભમરડો શું કરી રહ્યો છે, શુદ્ધાત્મા થઈને જુએ છે. પ્રશ્ન કરતા, પ્રજ્ઞા જુએ છે? દાદાશ્રી, પ્રજ્ઞા જ બધું અત્યારે કામ કરી લેવાનું. જ્યાં સુધી મોક્ષે ના જઈએ, જ્યાં સુધી આ સામાન છે ત્યાં સુધી પ્રજ્ઞા. આ સામાન બંધ થયો કે પ્રજ્ઞામય શુદ્ધાત્મામાં ભેગી જ થઈ જાય. પ્રશ્ન કરતા, હું શુદ્ધાત્મા છું એવું બોલે છે તે પ્રજ્ઞા જુએ છે? પાન નંબર 63. દાદાશ્રી, બોલે છે ટેપ રેકોર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે. પ્રશ્ન કરતા, તો એ સહજ ક્રિયા થઈ પ્રજ્ઞાની? દાદાશ્રી, પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વાભાવિક જ હોય. હેડિંગ, શુદ્ધાત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રજ્ઞા. પ્રશ્ન કરતા, શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે પ્રજ્ઞાથી સંબંધ ખરો? દાદાશ્રી, બેને સંબંધ? આપણને પ્રજ્ઞાથી સંબંધ, પેલા લોકોને પ્રજ્ઞાય ના હોય એને અજ્ઞાથી સંબંધ. પ્રશ્ન કરતા, આત્માની સાથે અજ્ઞાનથી સંબંધ ખરો? દાદાશ્રી, આત્માને અજ્ઞાન અડે નહીં ને પ્રકાશને અંધારું શી રીતે અડે? એ તો આધાર વગરનું કહેવાય, અને આ તો પોતાના આધારે ઊભું રહેલું. પ્રશ્ન કરતા, પોતાના એટલે શું? દાદાશ્રી, એટલે પોતાના ગુણધર્મથી, પૂદગલ પોતાના ગુણધર્મથી. પ્રતિષ્ઠિત આત્મા એટલે પાવર, પાવરવાળો ખલાસ થઈ જાય અને મૂળ વસ્તુને કશું ન થાય, બસ બીજું કશું છે નહીં. પ્રશ્ન કરતા, એ મૂળ વસ્તુમાંથી આ પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયો? દાદાશ્રી, હા, પણ એ સંજોગ વશાત. પ્રશ્ન કરતા, પ્રકૃતિને જાણે છે
અને પ્રકૃતિના આધારે ચાલે છે એ કોણ? દાદાશ્રી, એ અહંકાર. બસ પ્રકૃતિને જાણે, જ્યારે એ વિચારવા બેસે ત્યારે બધું જાણે. પાન નંબર 64. આ શાનાથી દોષ થયા એ બધું જાણે છે, અમુક જ ભાગ ઓછો હોય છે, બીજું બધું જાણે. 99 સુધી જાણી શકે, 100 ના જાણે. બુદ્ધિ એટલી બધી કેળવે તો 99 સુધી જાણી શકે, પણ તોય છે તે અહંકારથી કામ ના થાય. શુદ્ધ જ જોઈએ. પ્રશ્ન કરતા, પોતાને જાણે છે અને પોતાના આધારે ચાલે છે એ કોણ છે? દાદાશ્રી, એ આપણી પ્રજ્ઞાશક્તિ છે. પોતે પોતાના પ્રકાશથી જ જાણી રહી છે. ચાલવાનું એટલે ચાલવાની ભાષામાં નહીં, એ વ્યાપે. હેડિંગ, જ્ઞાયકતા કોની? પ્રશ્ન કરતા, આત્માના સ્વરૂપની અંદર તો બધી વસ્તુઓ ઝળકે છે ને, આમ આત્માનું જે સ્વરૂપ છે દર્પણની માફક, દર્પણ કંઈ જોવા માટે બહાર આવતું નથી, પણ દર્પણની અંદર દ્રશ્યો બધા ઝળકે છે આમ. દાદાશ્રી, એ ઝળકે છે એ જુદું છે, પણ આ તો જ્ઞાયક, એટલે આ અત્યારે જ્ઞાયકતા કોની છે? એ પ્રજ્ઞાશક્તિની છે. હા, કારણ કે પ્રજ્ઞાશક્તિ અત્યારે કાર્યકારી છે. મૂળ આત્મા કાર્યકારી ના હોય, આ સંસાર છે ત્યાં સુધી કાર્યકારી શક્તિ ઊભી થઈ છે પ્રજ્ઞા. એ પ્રજ્ઞા બધા કાર્યો પૂરા કરી આટોપીને પછી મોક્ષે જાય. હેડિંગ, જુગલ જોડી જાગૃતિને પ્રજ્ઞાની. પ્રશ્ન કરતા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિમાં કંઈ ફેર? દાદાશ્રી, પ્રજ્ઞાશક્તિ આત્માની શક્તિ પ્યોર છે, અને જાગૃતિ એટલે પ્યોરિટી અને ઇમ્પ્યોરિટી ભેગી હોય. જાગૃતિ એ પ્યોર થતી થતી ફૂલ થાય ત્યારે કેવળ જ્ઞાન કહેવાય. પ્રશ્ન કરતા, હવે આપણે મોક્ષની સ્ટીમરમાં બેસી ગયા, પછી પ્રજ્ઞાશક્તિ ઉડી જાય છે? પાન નંબર 65. દાદાશ્રી, પ્રજ્ઞાશક્તિ પછી ખલાસ થઈ જાય છે. પ્રજ્ઞાશક્તિ આપણને મોક્ષે લઈ જતા સુધી હેલ્પ કરે. પ્રશ્ન કરતા, મોક્ષમાં પહોંચી ગયા પછી જાગૃતિ કંઈ કામ કરે ખરી? જાગૃતિ મંદ પડી જાય? દાદાશ્રી, ના ના, કશું નહીં, છૂટું થઈ જાય. જાગૃતિ હોય જ નહીં, ત્યાં તો પ્રકાશ પોતે જ હોય પછી. પ્રશ્ન કરતા, એટલે મોક્ષ સુધી જાગૃતિની જરૂર કે પ્રજ્ઞાશક્તિની? દાદાશ્રી, હા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બેઉ સાથે ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળવાળ કરે અને જાગૃતિ એને પકડી લે. હેડિંગ, દીપકભાઈ, એટલે આ જાગૃતિ સંપૂર્ણ થાય ત્યારે કેવળ થાય કે છે, એટલે જેમ આપણે પ્રજ્ઞાની વાત આવી કે પ્રજ્ઞા એ વધે છે, એટલે હમણાં પાછું દાદા છેલ્લા એ કહે છે કે બંને સાથે જ હોય. મૂળ વસ્તુ જાગૃતિ છે. જાગૃતિ 300 ડિગ્રી વધતા વધતા 360 થશે, એટલે કેવળ જ્ઞાન. એટલે આમાં કહે ને, હું પોતે જ, એટલે હું કેતન છું માનનારો હતો, હવે એ હું શુદ્ધાત્મા થયો, એટલે જાગૃતિ શરૂ થઈ કહેવાય. હું શુદ્ધાત્મા કરતાં કરતાં એબ્સોલ્યુટ હું થશે ને, ત્યારે કેવળ જ્ઞાન. એટલે આમ જાગૃતિ એટલે આને કહેવા માગે છે કે આ પોતે જે જે ઊંઘતો હતો, ઊંઘતો એટલે શું, દેહાધ્યાસમાં હતો, એ જાગૃત હોય કે આ હું નહીં, બોલનારું નહીં, ચાલનારું નહીં, વિચારનારું નહીં, પણ જ્ઞાતા દ્રષ્ટા તે હું છું.
એટલે એ પોતાનું ભાન થયું એટલે પેલા પ્રતિથી બેઠી, એને જ્ઞાતા દ્રષ્ટા હું છું એ પ્રતિથી બેઠી, એ જ્ઞાતા દ્રષ્ટા રહેવાની જાગૃતિ શરૂ થઈ, હવે અનુભવથી રહે છે ચારિત્ર, એટલે પોતે જ દશા વધતી 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 એબ્સોલ્યુટ થશે ને ત્યારે કેવળ જ્ઞાન થશે. એટલે એમાં એવું ખરું કે પ્રજ્ઞાનું લેવલ જેટલું વધારે એટલું જાગૃતિનું લેવલ વધે એવું ખરું? હા, એટલે એ અપેક્ષા એ વાત છે. કારણ શું છે કે જેમ જેમ પોતાનો દોષ દેખાય ને દોષ ઓછા થતા ગયા, હું આ નથી, જેમ અપમાન કર્યું તો કે મારું અપમાન થયું, મને આવું કહી ગયા, બધા મને કહ્યું જ નથી, આ તો દીપકને કહ્યું હું નથી, એટલે પ્રજ્ઞા એને જાગૃત રાખે છે અને જાગૃતિ પકડી લે છે. પકડીને કરે શું તો કે જે દોષ હતો એ છૂટ્યો ને એટલે જાગૃતિનો અંશ વધ્યો, એમ અંશે અંશે વધતી જાય છે જાગૃતિ, અને એ અનુભવ પછી વધીને પછી અનુભવ પ્રગટ થાય. પછી ગમે તેવું અપમાન કરે ને તો શું આવે, કોનું તું કરે છે, હું છું જ નહીં ને. જેમ પેલો માણસ પહેલાં ગાળો ભાંડતો હોય તો પારકા જેવું જ લાગે આ બોલનારા, કોને માટે બોલે તે અસર જ ના હોય, એ અનુભવની કક્ષા. એમ કરતાં કરતાં હું એ એબ્સોલ્યુટ થયો, નિરાલંબ થયો, એટલે પૂર્ણાહુતિ. અને જાગૃતિ અરે પ્રજ્ઞા તો શું છે કે એને જેટલું ચૂકે ત્યારે બતાડે પાછા ફરો. અને એ પ્રજ્ઞા એ જ કહે ને કે જે અત્યારે એક આવરણ તૂટ્યું છે, હવે ધીમે ધીમે બીજા આવરણ પણ ધીમે પેલી દોષો ઓગળતા જશે, ફાઇલો ચોખ્ખી થતી જશે, બીજા આવરણો ખુલતા જશે, નિરાવરણ થતું જશે. એટલે પ્રજ્ઞા શક્તિ એ વધી કહેવાય. અને જાગૃતિ પણ, જાગૃતિ એટલે શું કે પોતે મૂળ આત્મામાં અભેદ થયો ને ત્યાં સુધી વધવાનું. પછી આ તો શું છે કે કયું કાર્ય કરે છે ને એ પ્રમાણે એની ગણાય, કે અત્યારે પ્યોરિટી ઇમ્પ્યોરિટી એટલે કંઈક અજાગૃતિ તન્માયાકાર થાય ત્યાં સુધી એને જાગૃતિ કહી, એ વધતા વધતા પછી નિરંતર જાગૃત, અને ત્યારે પ્રજ્ઞા પણ ફૂલ ફ્લેજમાં હોય. એટલે આ જુગલ જોડી કહીએ કે બે પછી જાગૃતિ વધે એમ પ્રજ્ઞા શક્તિ વધે, પ્રજ્ઞા વધી એમ જાગૃતિ વધે. વધારે ફેઝિસથી દોષો દેખાય, ફાઇલો ચોખ્ખી થતી જાય, સમાધિ રહે આખો દડો. અને પેલું જે કીધું ને આત્માને અજ્ઞાન અડે ને, આપણે એમ કહીએ છીએ કે જડ ને ચેતનના પાસાઓથી પેલું વિભાવ ઉત્પન્ન થાય છે અને બંનેમાં વિભાવ ઉત્પન્ન થાય છે, આપણે એ વાત કરી. આત્માનું દ્રવ્ય બગડતું નથી, એના ગુણમાં વિશેષ ગુણ વ્યતિરેક ગુણ ઊભો થાય છે, અન્વય ગુણ રહીને વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે, દ્રવ્ય બગડ્યું નથી. એટલે દ્રવ્યની અપેક્ષાએ આત્મા એ દ્રવ્યને દાતા કહે છે હંમેશા, કે એને અજ્ઞાન અડી શકે નહીં, અંધારું અડી શકે નહીં. અને આ વિભાવ દબાણથી જે અન્વય ગુણ હતો એમાં આ વ્યતિરેક ગુણ ઊભો થાય, જ્ઞાન દર્શનમાં વ્યતિરેક ગુણ ઊભો થઈને આ સંસાર ઊભો થયો. વ્યતિરેક એટલે જ કહે છે ને કે મૂળ આત્મા બગડ્યો નથી, આ પ્રજ્ઞા ફક્ત કહે ને કે પેલું વ્યતિરેક ગુણ એટલે વિભાવ ખલાસ કરવા પૂરતી જ છે. વિભાવ ખલાસ થયો એટલે પ્રજ્ઞાએ પૂરી, વિભાવે પૂરો, આત્મા તો એવો ને એવો જ રહ્યો છે, અને કેવળ જ્ઞાન થાય છે. દીપકભાઈ, તમે જે એક્ઝામ્પલ આપ્યું ને કે દાદાને બધાની પ્રકૃતિ ખબર પડી જાય ને, તો એમને આવું કરવાની ક્યારે જરૂર પડે? કારણ કે એવું બી આવે છે કે જો તમે વિશેષમાં પડશો તો સામાન્ય ભાવ ચૂકી જશો, કે હવે તો એમને અનુભવમાં આવી ગયું ને એટલે સામાન્ય ભાવે દેખાય, એટલે એનું કલ્યાણ કેવી રીતે કરવું, કે આની કઈ પ્રકૃતિ છે, કશાય કેવા છે, લોભ છે, માન છે, કેવી રીતે એને આત્મા તરફ લાવો, એમાં એમને સહજ દ્રષ્ટિ હોય એવી, એટલે કે વિશેષમાં ના પડે. એ ના કહે છે અમે કોણ જાય છે જોવા બોવામાં પડીએ નહીં, કોઈની ફિલ્મ જોવામાં પડીએ જ નહીં, એ સામાન્ય. આ તો વેરી બિગિનિંગમાં અમુક નિરૂમા જેવા કે અમુકને ઉપયોગ મૂકીને જોઈ લીધેલું કે આખું એમના જીવનનું શું છે, બાકીને તો ઉપયોગ મૂકે જ નહીં કે છે અમે કોઈને પડીએ જ નહીં. કોકનું એવું લાગે ને ત્યારે જરાક કે ભાઈ આ કલ્યાણનું મોટું નિમિત્ત થઈ શકે એવું તો ખરેખર શું છે, ત્યારે થોડો ઉપયોગ મૂકે વિશેષમાં પડે, એ તો બહુ સામાન્ય ભાવે ચાલ્યા કરે. પૂજ્યશ્રી, આપણે જાગૃતિને પ્રજ્ઞાને આપણે એવી રીતે સમજી શકાય કે પ્રજ્ઞા એ મૂળ જે દ્રવ્ય છે એમાંથી પ્રગટ થયેલી છે, અને જાગૃતિ જે ગુણમાંથી ગુણ છે એ જાગૃતિ છે, એવું સમજે? બે જ્ઞાન ખરું ને, એ જ્ઞાનમાંથી જ આ બધું પ્રગટ થયેલું છે. જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ એ ચારે એ ગુણ જ કહેવાય, સ્વભાવ કહેવાય. એ સ્વભાવમાંથી જ આ શું છે કે ના કીધું
આજે સાયકલ મને કે ફૂલ ચલાવી શકું છું 100%, ગાડી તો કે હું 15% ચલાવી શકું, મને બહુ ના ફાવે, હાઈવે પર તો હું ચલાવતો જ નથી, અને ટ્રક તો કે ભાઈ મને 2% ફાવે, ચલાવનારો આટલું આવડે છે ને. એટલે આ તો કે આ પ્રતીતિ કહેવાય નહીં, 100% પ્રતીતિ, જાગૃતિ અને શક્તિ એની, એટલે અનુભવ અને ચારિત્ર. તો કે આ ચારેય ગુણમાં જ જાય છે, બધું ગુણમાં જ જાય, હા દ્રવ્યમાં નથી આવતું, દ્રવ્યમાં. એટલે આ ગુણ વધ્યો વિભાવથી, ઘટ્યો વિભાવના સંજોગ ઉડ્યા તો, અને ત્યારે આ સ્વભાવની જ્યારે બિલીફ રાઈટ બેઠી એટલે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ, પ્રજ્ઞાશક્તિ બધું જ આટોપી પાછું વિભાવ ખલાસ થશે, વિભાવના પરિણામ, પહેલાં વિભાવ ખલાસ થયો એટલે પ્રજ્ઞાશક્તિ ઊભી થઈ સ્વાભાવિક, વિભાવના પરિણામ, વિભાવના બધા કાર્યો બધા ખલાસ થતા જશે ત્યારે પ્રજ્ઞાશક્તિ પછી પૂરી થઈ જશે. એટલે મૂળ પરમનન્ટમાંથી જ આ ઊભું થયેલું છે, પણ એ ગુણમાંથી, ટૂંકમાં કશી લેવા દેવાનું, દ્રવ્ય ના, દ્રવ્ય દ્રવ્ય એટલે ગુણનો સમૂહ, એમ દ્રવ્ય. આ કપડું એટલે દોરાનો, દોરા જ કહેવાય, પણ દોરા ભેગા થાય એમ કપડું કહેવાય, અને કપડું દોરા હોય જ, કપડું વાળતો નથી પણ ખરેખર દોરા હોય તો જ વળી શકે. એટલે દોરાઓ ભેગા થાય એમ કપડું, એવા ગુણ ભેગા થાય એમ દ્રવ્ય. આ દ્રવ્ય આ વિભાવિક ગુણ થાય છે એટલે અહંકાર બુદ્ધિ ઊભા થાય છે, સ્વાભાવિક થાય એટલે પ્રજ્ઞા અને જાગૃતિ ઊભી થાય, અને એ ક્યાં સુધી, તો કે પેલું વિભાવ ખલાસ થતા સુધી જ છે. પછી પોતે એબ્સોલ્યુટ થયો, પોતે એટલે જ્ઞાન દર્શન ગુણવાળો ભાગ, આ સૂઝ એટલે પોતે જ કહેવાય હું છું, જ્ઞાન એટલે પોતે કહેવાય. પછી અજ્ઞાનથી હું દીપક છું માને છે પોતે, વિભાવિક થયો, હવે સ્વાભાવિક થાય છે કે હું શુદ્ધ આત્મા છું, મૂળ દ્રવ્ય મૂળ આત્મા એમને એમ જ રહ્યું, આ હું ઊંધો ગયો તો એ પાછો ફરે છે. તો શું કહેવા પડે, થોડું પ્યોરિટી અને પ્રજ્ઞા અને પ્યોરિટી કીધી, જાગૃતિ અને પ્યોરિટી, ઇમ્પ્યોરિટીનું મિક્સચર કર્યું, એનું કારણ શું? તો બિગિનિંગ જે રાઈટ બિલીફ બેઠી ને, એટલે મૂળ આવરણ ખુલી ગયું આપણું, જે આ શક્તિ ક્યારે, તો કે રોંગ બિલીફ બેઠી, જે હું બાપ છું માન્યો એટલે બાપપણું એને પ્રગટ થતું જાય, એ શક્તિ, તો કે હું આત્મા છું, મૂળ આત્માનું ભાન થયું એટલે એક શરૂ થઈ ગયું એની પ્રગતિ શક્તિ. હવે એ ભાન સિવાય જે ઊંધું ચાલેલા આપણે, હું એન્જિનિયર છું ને હું પેસેન્જર, મારે જવું છે ને કરું, એ બધું જે ઊંધું, હવે એ બધામાંથી પાછું ફેરે છે ને. એટલે આમાં આમાં એક્ઝામ્પલ લઈએ ને, ધારો કે એક બ્રાહ્મણ હોય, પોતે બ્રાહ્મણ છે, પણ એને થાય કે ના આપણે હવે માય કાંગલા જાય, થોડી બિરયાની ખાઈએ, ઈંડા ખાઈશું, તાકાત આવશે, એની બિલીફ બગડે એની, તો પોતે અને બિલીફ બે ભાગ થયા. તો પોતે બ્રાહ્મણ જ છે પણ એની બિલીફ બગડી, હવે એને એને પછી બિલીફ કોઈ સુધારી આપે કે નહીં આપણે અડાઈ નહીં, આ બીજું ખાઈશું, આ દૂધ છે બ મગ છે આ ખાઈશું, તમારી તાકાત આવશે, બિલીફ છૂટી જાય, પોતે એને જ રહ્યો. હવે અહીંયા શું છે, પોતે બ્રાહ્મણ છે એની બિલીફ બગડી, નોનવેજ ખાવું છે, હવે આ પોતે બ્રાહ્મણ છે એને પોતે શુદ્ધાત્મા બનાવી દીધો, એટલે એ બિલીફ બદલાઈ, હવે બિલીફ બદલાઈ, પણ કેટલી બધી રોંગ બિલીફ બેઠેલી હતી, હવે એક એક ચોખ્ખી કરવી પડશે. એટલે અક્રમમાં શું થયું, પોતે શુદ્ધાત્મા પહેલાં બની ગયો, એટલે પ્રજ્ઞા પ્રગટ થઈ ગઈ, એટલે પોતે શુદ્ધાત્મામાં આવી ને હવે આ બધી બિલીફોને હવે પાછી સુધારતો જાય છે. એક એક જે આજે વિચાર આવે છે ને, એ કંઈ નકામા નથી આવતા, વાણી બોલાય છે એ કંઈ, તો કે ના આપણે ભાવ કરેલા છે, હવે ભાવ બધા ભાગાકાર કરવા પડે છે, વિષયની ઈચ્છા થઈ તો કે ભાગાકાર કરો, એક એક દોષને ભાગાકાર કરતા જઈશું, એટલે મૂળ અહંકાર અનંત ભેદે વિખેર બનેલો છે, એક એક ઉપાડતા જઈએ છે, એટલે બધું ચોખ્ખું થશે ને, એટલે પછી કેવળ થઈને ઊભું રહેશે. એટલે આ બે ભાગ છે, પોતે અને પેલી દ્રષ્ટિ, પોતે શુદ્ધ થઈ ગયો એટલે જ્ઞાન અને દર્શન, બિલીફ બદલાઈ છે, અહીંયા થોડોક અનુભવ ટચ થઈ ગયો, હવે એ અનુભવ વધતો વધતો તો સર્વાંશ થશે, અને આ બિલીફ તો કે એક એક પાછી ફરતી ફરતી જે જેટલી મૂળ આત્માની અપેક્ષા જેટલી રોંગ બિલીફો છે એ બધી પાછી ફેરવવી પડશે. જેમ કહે ને કે મેં રસોઈ કરી, તો કે તે વખતે અંદર ગોઠવવું પડશે કે રસોઈ તે કરી હું નહીં, વ્યવસ્થિત કરાવે છે એ દરેક જે આ ડિસ્ચાર્જ બોલે ને મેં આ કર્યું, તો ના કરનારો તું છે હું નથી, વ્યવસ્થિત તારી પાસે કરાવે છે, મારી પાસે નહીં, હું જાણનાર છું, એ જાણનાર છું બોલતો જાય ને, એટલે એક એક પળ પોતાનું ઓછું થયું એટલે પોતે મૂળ સ્વરૂપમાં આવતો જાય છે. એટલે આ આખો પ્રોસેસ ચાલી રહ્યો છે, એટલે મૂળ પ્રજ્ઞા આત્માનું ડાયરેક્ટ લાઇટ, નિરાવરણ લાઇટ
એ પહેલાંને જેટલું ભૂલ વગરનું દશા થઈ છે ભૂલવાળી દશાને ચોખ્ખી કરતો જાય છે, પાછો આવતા આવતા મૂળ સ્વરૂપમાં આવી જશે. એટલે આ જાગૃતિ એ પહેલાંમાં જતી રહેશે, અજાગૃતિ થાય ત્યારે ચેતવે, અને જાગૃતિ રહેતી હોય તો પછી ચેતવનારો રહ્યો જ નહીં, પોતે એક જ હોય એ પોતે એ થવા માટે તો પ્રજ્ઞા ચેતવે છે ને. અને આજે દીપકથી હું જુદો રહેતો હોઉં તો મને એ સિગ્નલ ના આવે, જરાક ભૂલ છે ને તરત ચેતવે, કેમ તો કે નિરાવરણ લાઇટ ચેતવે છે. નિરાવરણ લાઇટને પ્રજ્ઞા કહ્યું, અહીં ના કીધું, એ પ્રકાશ દે છે એનું નામ આપણે પ્રજ્ઞા પાડ્યું. એ નિરાવરણ લાઇટને શું કહેવું તો કે પ્રજ્ઞા, એ જ્ઞાન જ છે પણ શુદ્ધ જ્ઞાન, એટલે પ્રજ્ઞા શબ્દ આપ્યો. એ શુદ્ધ જ્ઞાનના આધારે પેલું ઊંધું જ્ઞાન, ઊંધું વર્તન, ઊંધું બધું છે એ ચોખ્ખું કરવામાં ચેતવણી ઊભી થાય છે, અને પાછો પોતે જ પાછો ફરતો ફરતો મૂળ સ્વરૂપમાં આવે છે. એને જે મેઇન પ્રકાશ જે કહ્યું ને પ્રજ્ઞાને, પ્યોરિટી વાળો શુદ્ધ પ્રકાશ, અને આપણે પેલું કહીએ છીએ ને કેવળ જ્ઞાનના અંશો, તે જાગૃતિ માટે બી કેવળ જ્ઞાનના અંશો આપણે વાપરીએ છીએ અને પ્રજ્ઞા માટે પણ એ કેવળ જ્ઞાનના અંશો. હા, એ પણ આ કેવળ જ્ઞાનનો અંશ હવે બંધ નહીં થાય, અને જાગૃતિ તો હજુ અજાગૃતિ થતી હતી એમાંથી હજુ આખો ફાઇલ શબ્દ વાપર્યો છે ને, ફાઇલ એટલે એ બધું ચોખ્ખું કરશે ને ત્યાં સુધી પેલી જાગૃતિની જરૂર. એક એક ઉદયમાં પોતાની જાતને જુદી રાખવી, તન્મયાકાર ન થવા દેવું, એ પુરુષાર્થ ચાલુ છે, એ વધતો વધતો પૂરો થશે. આ શું છે, બિલીફ રોંગ તો અજ્ઞાશક્તિ, બિલીફ રાઈટ તો પ્રજ્ઞાશક્તિ. અને એ ત્યાં રહીને આખું કહે ને કે બિલીફ રાઈટ થઈ છે, પણ જે બીજું બધું છે ને, હું પતિ છું, પુત્ર છું ને, એના જે બધા વ્યવહાર છે, બાપપણું, પોતાપણું, એ બધું ચોખ્ખું કરવામાં હવે પુરુષાર્થ શરૂ થયો. ખરો પુરુષાર્થ હવે શરૂ થયો છે આપણો, પુરુષનો પુરુષાર્થ કહેવાય. પહેલાં જાગૃતિને પુરુષ બનાવી કહેવાય, હવે એ પુરુષાર્થમાં આવી ગયો છે. હવે એ પુરુષાર્થ કાચો પડે ત્યારે પ્રજ્ઞા ચેતવે. આમાં આપણે સમજાવને કે અત્યારે આપણે કહે ને કે આપણે પ્રજ્ઞા આપણ ચેતવ છે, આપણે પાછા ફરવાની જરૂર છે. ઊંધામાં જતા હોય આટલું ટુકુર પકડી રાખવા જેવું છે. મને કંઈ થાય ને કે દીપકને બોલ્યા કરશો, મને અસર થઈ ત્યારે મહીથી મને ફ્લેશ થાય કે આ દીપકને છે આપણને નહીં, એટલે પ્રજ્ઞાનું માનજો, બુદ્ધિનું માનશો નહીં. મને આવું કહે છે, આવું ને આવું કાયમ કરશે તો મારું શું થશે, ક્યાં છો પાછા ફરો, શુદ્ધાત્મા તરફ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. આપણે હવે આત્મા તરફનો પુરુષાર્થ ચાલુ થયો, પહેલાં રિલેટિવની અસરો તપ કરીને પાછા ફરવું છે, એકાકાર થવું નથી. દીપકભાઈ, સૂજ પાંચ આજ્ઞા પાડવામાં હેલ્પ કરે ખરી, કારણ કે આપણે કહીએ છીએ ધારો કે ભોગવીની ભૂલ કદાચ યાદ આવી ગયું, અથવા કંઈક એવો કંઈક ઉદય કર્મનો ઉદય આવ્યો હતો, પછી નહીં મારો જ હિસાબ છે એવું કોઈ યાદ આવી ગયો, પછી એ જાગૃતિ કહો કે પ્રજ્ઞા કહો કે સૂજ કહો, બધું ખરેખર સૂજને પેલો અર્થ કણવો હોય કે હું શુદ્ધાત્મા છું, દર્શન થઈ ગયું, નિરાવરણ દર્શન. હવે એની જાગૃતિથી કામ લો, અને પછી એટલે આપણે શું છે કે આ આપેલું જ્ઞાન છે, થોડુંક જેમ સીધું PhD બેસાડ્યો તો પાછલા ચાર વર્ષનો કોર્સ જરા ભણી લઈએ છીએ આપણે આ સત્સંગમાં આવીને, એના છે એવી વાત. પણ કૃપાથી સીધું મળી ગયું છે, ચોખ્ખું કર્યા વગર મળી ગયું છે, એટલે ચોખ્ખું થવા માટે આ બધું, આ બધી જે સત્સંગમાં આપણને ગેડ બેસતી જાય, સમજણ પડતી જાય, સમજણ એટલે શું કે નથી ઊંધી સમજણ છે, છૂટતી જાય છે, સાચી સમજણ બેસતી જાય છે. પણ દર્શન રૂપે જે કહીએ ને હું આ છું, એ તો મૂળ વસ્તુ મળી ગઈ છે, એમાં કંઈ વધારો રહેતો નથી. હવે આ સંસારી અણસમજણોમાં જે હજુ પોતાપણું ઊભું થતો હતો, હું પણ મનાઈ જાય છે, મેં કર્યું મનાઈ જાય છે, એ છોડવા માટે આ બધું સમજણ છે આપણી પાસે. એટલે પહેલી રીતે કહીએ તો કે સૂજ, તો કે આ જેટલું કહે ને કે આ દોષ જુઓ તો સૂજ અવરાઈ જાય, આ નિર્દોષ જુઓ તો સૂજ વધતી જાય, સૂજ વધે એટલે આખું વિજ્ઞાન ફિટ થવા માટે શક્તિ વધતી જાય આપણી, એ અપેક્ષા એ કહેવાય. ચાલો આગળ. હેડી અજ્ઞાશક્તિનું મૂળ પ્રશ્ન કરતા, અજ્ઞાશક્તિ એ મૂળ આત્માની કલ્પશક્તિમાંથી ઉત્પન્ન થાય છે, એ કલ્પશક્તિ આત્માનો સ્વભાવ છે? દાદાશ્રી, ના,
અજ્ઞાશક્તિ એ સાયન્ટિફિકલી ઉત્પન્ન થાય છે. આ છ તત્વો ફર્યા કરે છે નિરંતર, તેમાં ચેતન અને પૂતગલ બે ભેગા થઈ જાય એટલે અજ્ઞાશક્તિ થઈ જાય, અને બેને છૂટા પાડીએ અમે તો જતી રહે અહંકાર મમતા બેઉ, જે પારકા સંજોગોના દબાણથી અજ્ઞાન થતાં થતાં અજ્ઞાન પદ ઊભું થઈ ગયું. એવું આ બીજા દબાણથી જ્ઞાની પુરુષના નિમિત્તથી છેતે જ્ઞાન પદ ઊભું થઈ ગયું. હેડી બસ પૂરું કરી, હવે બ્રેક લઈએ. હેલો હેલો આય બંધ છે હા ચાલે છે બોલો મને દાદા મળ્યા ભગવાન મળ્યા મને દાદા મળ્યા ભગવાન મળ્યા મારા પુનર્જન્મના ફેરા ટળ્યા મારા પુનર્જન્મના ફેરા ટળ્યા જેણે મોહ માયાને લીધા છે જીતી જેણે મોહ માયાને લીધા છે જીતી સર્વ મહાત્મા ઉપર રાખે છે પ્રીતિ સર્વ મહાત્મા ઉપર રાખે છે પ્રીતિ એવા જ્ઞાની મળ્યા વિતરાગી મળ્યા 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 મારા પુનર્જન્મના ફેરા ટળ્યા મારા પુનર્જન્મના ફેરા ટળ્યા મને દાદા મળ્યા ભગવાન મળ્યા મને દાદા મળ્યા ભગવાન મળ્યા મારા પુનર્જન્મના ફેરા ટળ્યા મારા પુનર્જન્મના ફેરા ટળ્યા જેના દર્શનથી સૌ જીવને શાંતિ મળે જેના દર્શનથી સૌ જીવને શાંતિ મળે જેના ચરણ સ્પર્શથી સૌ પાપ ટળે જેના ચરણ સ્પર્શથી સૌ પાપ ટળે સાચા જ્ઞાની મળ્યા સત ધ્યાની મળ્યા 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 મારા પુનર્જન્મના ફેરા ટળ્યા મારા
પુનર્જન્મ ના ફેરા ટડ્યા મને દાદા મળ્યા ભગવાન મળ્યા મને દાદા મળ્યા ભગવાન મળ્યા મારા પુનર્જન્મ ના ફેરા ટડ્યા મારા પુનર્જન્મ ના ફેરા ટડ્યા પ્રત્યક્ષ જ્ઞાની વિના મોક્ષ નથી પ્રત્યક્ષ જ્ઞાની વિના મોક્ષ નથી આજ્ઞા પાલન વિના મુક્તિ નથી આજ્ઞા પાલન વિના મુક્તિ નથી એવા જ્ઞાની મળ્યા વિજ્ઞાની મળ્યા 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 મારા પુનર્જન્મના ફેરા ટડ્યા મારા પુનર્જન્મના ફેરા ટડ્યા એ મારા પુનર્જન્મના ફેરા રે ટડ્યા એ મારા પુનર્જન્મના ફેરા ટડ્યા જય સચિદાનંદ પ્રેમ થી રહેજો સૌ સંગાત પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ પ્રેમ થી રહેજો સૌ સંગાત પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ દિલડું ચોખ્ખું નિર્મળ્યા મનડું મોટું વધને હાસ્ય ઘાટ વગરનો સુત વ્યવહાર કોઈ થી અંતર પટ ના લગાર આજ્ઞા મરજો દિવસ રાત પ્રેમ થી રહેજો સૌ સંઘાર આ જગ માં સૌ મારા છે યા તો ના કોઈ મારું થનાર નહીં અપેક્ષાના અભિપ્રાય નહીં કોઈ તી જરા જુદાય નિજ સ્વરૂપ છે જીવ તમામ પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ ના કોઈ દેશી ના એનારાય બાપ ના બેટા ના કોઈ ભાઈ ના કોઈ હસબન્ડ નહીં લુગાય વ્યવહારે સૌ ફાઇલ હી ફાઇલ શુદ્ધ સ્વરૂપે સૌ સમાન પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ સંયોગાધીન ભમરડા જાણ આસક્તિ માં સૌરમાણ દાદા ભગવન પ્રેમ અવતાર ક્ષાયક સમકિત પ્રેમાધાર પ્રેમથી મુક્તિ મોક્ષ પ્રયાણ પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમથી રહેજો સૌ સંગાત પ્રેમ સ્વરૂપ થઈ અભેદ ભાવ વધે ઘટે તે પ્રેમ ના હોય અઘટ અંતરે પ્રેમ હિ સોય શુદ્ધ પ્રેમ પરમાત્મા જાણ દા
सदा प्रगट प्रेमात्मा जान प्रेम थकी छे जग कल्याण प्रेम थी रह जो सौ संगात प्रेम थी रह जो सौ संगात प्रेम स्वरूप थई अभेद भाव प्रेम थी रहे जो प्रॉमिस ही आनंद आनंद उभराय हैयो चालियो ना जलाय ज्ञानी संगी जीवन ने पड़ पड़ उल्लासी जाय ही आनंद आनंद उभराय हैयो चालियो ना जलाय ज्ञानी संगी जीवन ने पड़ पड़ उल्लासी जाय ही ज्ञानी संगी जीवन ने पड़ पड़ हिमनो प्रेम भरपूर चढ़के वितरागी नूर हिमनो हास्य छलके ने जग विस्फोट थाय हिमनो प्रेम भरपूर चढ़के वितरागी नूर हिमनो हास्य छलके ने जग विस्फोट थाय हिमनी दृष्टि જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી સ્ટેજ પર પધારી ચૂક્યા છે સર્વે મહાત્માઓને વિનંતી છે કે આપણે પોતપોતાની જગ્યા પર બેસી જઈએ આપણો પ્રશ્નોત્તરી કાર્યક્રમ ચાલુ રહેશે હલો, ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. કિરણ કરનાલ, હરિભાઈ પટોરિયા, લતા ઠક્કર મહેસાણા, હેતલ બારોટ પુણે, વૈશાલી દાઉદિયા એટીપીએલ, વિલાસ વગાસિયા એટીપીએલ, ચંદ્રિકા વિરાસ એટીપીએલ, તારાસિંહ એટીપીએલ, રેખાબેન સુરત, બોલો. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, આ પ્રજ્ઞા ચેતવે અહંકાર ચેતે, બરાબર? પછી જાગૃતિ પકડી લે અને પછી જે ચેતવા પછી કયો ભાગ એવો કે આ બતાવે આપણને કે પેલું આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ? ઈજ પ્રજ્ઞા ચેતવે છે ને કે આ ખોટું થયું, આવું ના હોવું જોઈએ. તમે ઊંધામાંથી બહાર નીકળો, પાછા ફરો. આજે તો પ્રજ્ઞા સર્વ સર્વ છે આ બધું આપણે. એટલે પ્રજ્ઞા એટલે શું? આપણને જે જ્ઞાન મળ્યું ને, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ સમજણ, બરાબર, એના આધારે જાગૃતિ રહે છે. અને આપણું જે હરિભાઈ નામનું પૂતળું છે એ ગયા ભવનું અજ્ઞાનના આધારે ઊભું થયેલું છે. એટલે અજ્ઞાનના આધારે વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અભિપ્રાય, રાગ દ્વેષ એ બધું ઊભું થાય. એટલે આજનું જ્ઞાન ચેતવે,
બરાબર આ ખોટું છે. એટલે આજનું જ્ઞાન પેલા પાછલા અજ્ઞાનથી ઊભા થયેલા પરિણામ તે અજ્ઞાનનો ભાગાકાર કરાવે, એટલે પરિણામ પછી ઉડી જશે. એટલે ઊંધું ચાલતું હોય તો જ પ્રજ્ઞા ચેતવે ને, સીધો હોય તો ત્યાર પછી જરૂર ના રહે. સીધો હોય તો કઈ નહીં. હા, તમે ભૂલ કરો તો જ કેવું પડે ને ઘરવાળીએ. હારી હારી રીતે રહેતા હોય તો પછી ના દેવ જેવો જ, કાંઈ મારે કહેવાની જરૂર નથી કહેશે. અને પૂછ્યું બીજો એક હતું કે આ કોઈની છાયા ન પડે એવી દુનિયા તને બાજુમાં મૂકતા આવડે એનું નામ સમર્પણ ભાવ. તો એ કઈ દુનિયા? એટલે આ આપણા જીવનમાં કોઈનો પ્રભાવ, કોઈનો અંજાઈ ના જઈએ કે આ પૈસાવાળો ને આ મોટો માણસ ને આ તો આવા છે ને આ તો તેવા, કશું નહીં. એ શુદ્ધાત્મા ને હું શુદ્ધાત્મા, બધાને ભરેલા માલ જુદા. એટલે કોઈની છાયા ન પડે એવી દુનિયા, એવી દુનિયા એટલે આ જગતના લોકો ઉપરની આપણી પર છાયા ના પડી જાય. આત્મા રૂપે જુઓ અને આત્મા ફેરો. આ પ્રશ્ન છે ને આપણે પછી લઈશું સોનેરી પ્રભાતમાં. હા વાંધો, અત્યારે આપણે આ મુખ્ય વસ્તુને ચાલવા દઈએ, લોકોને ચાન્સ મળે બધાને. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી કિરણ કરનાલ, આપને એક 4 સ્ટેપ ઓર 5 લેવલ કી બાત બોલી થી, વો મુજે સમજ નહીં. થોડા અર્થપુત્રી કો પૂછ લેના. ઓર કે જૈસે સમાઈ કરતે હૈ તો ઉસમે પહેલે તો જૈસે યે હોતા થા કી દિખ રહા હૈ, અભી કુછ ટાઈમ સે જૈસે અભી પરસો ભી કિયા તો યે લગ રહા હૈ કે જૈસે મેં પહેલે શરૂ મેં થોડા ટાઈમ દિખા ઉસકા પ્રતિગમન કિયા, ફિર લગતા હૈ કી જૈસે ઢૂંઢને કી કોશિશ કર રહી હું. તો અગર પ્રજ્ઞા શક્તિ સે દિખતા હૈ તો મેં મુજે યે લગ રહા હૈ કહીં મેં બુદ્ધિ સે તો નહીં ઢૂંઢ રહી. તે થોડા રહેગા ક્યોંકિ આવરણ વાલા માલ હૈ, ધીરે ધીરે હમ ટેકનિક સે જાયેંગે. કિસી કો દુઃખ પહોંચાય ચલો, કહાં કહાં પહોંચાય, કિસ વજહ સે પહોંચાય, એસે ધીરે ધીરે આવરણ તૂટતે જાયેંગે, દિખેગા. અર જબરજસ્તી એને ક્યા હૈ કે આવરણ આ જાયેગા તો દિખેગા નહીં. તો દાદા ભગવાન સે શક્તિ માગો, હે દાદા ભગવાન અચ્છી તરહ દિખાઈ દે, દોષ કો સમજ સકો, નિકાલ કર સકો, એસે મુજે શક્તિ દો, ધીરે ધીરે બઢેગા. મતલબ સાથ કે સાથ આંખ બંધ કરકે વૈસે બેઠે પૂરા પ્રેક્ટિસ પૂરી કરું જીતના ટાઈમ બેઠે બતા. બસ બાત સમજ લો, ક્યાં જો બતાયા હૈ એક્સપ્લેનેશન દેતે હૈ ઉસકો હી પ્રેક્ટિકલ લાઈફ મેં લો, કે કૈસે કિસ પ્રકાર એ જો કહા ગયા હૈ તો એપ્લિકેશન મેં લેતે જાયેંગે. હમારે જીવન મેં કહા હુઆ હૈ ઓર કુછ નહીં સમજ મેં આયા તો હમારે જો દોષ હૈ ઉસકો ભી લે સકતે હૈ, એસા કુછ નહીં, યહી બાત લેની ચાહિયે. ઓર એક યે જો પ્રતીતિ ઓર પ્રજ્ઞા કી બાત હૈ યે મુજે થોડા કન્ફ્યુઝ કર રહી હૈ, એક જૈસી લગ રહી હૈ. હા, અભી રહેને દો, બાદ મેં સમજ લેંગે. મુજે લગાતાર નિરંતર આપકી આજ્ઞા મેં રહેને કી શક્તિ દો. તારા સિંહ ઇટીબીએ, પૂરે દિન કા દેખને કી સામાયિક મેં મન બુદ્ધિ ચિત્ત અહંકાર કો દેખના રહેતા હૈ, ઉસમે મન કે વિચારો કો દેખને મેં મન કે વિચાર તો બહુત સારે બિના દેખે ચલે જાતે હૈ, ક્યોંકિ પૂરે દિન મન મેં વિચારો કા તૂફાન ચલતા હી રહેતા હૈ, તો દિન ભર કે મન કે વિચારો કો કૈસે દેખે જો બિના દેખે નિકલ જા રહે હૈ, ક્યા ક્યા હુઆ. ઉસકી કોઈ વેલ્યુ મત રખો, જો ઇમ્પોર્ટન્ટ હૈ દૂસરે કે લિયે નેગેટિવ આતા હૈ, જો દુખદાયી હૈ યા કોઈ મોહ વાલા હૈ તો વો પકડ લિયા, ઉસકો નિકાલ કિયા તો બહોત હો ગયા. અચ્છા, તો ડિસ્ટર્બન્સ કરને વાલા હૈ ઉસી કો હી સોલ્વ કરેંગે. જી અચ્છા, સામાન્ય હૈ ડિસ્ટર્બ નહીં કર રહા હૈ વો તો બાદ મેં દૂસરે કો દેખ લેંગે. અચ્છા જી, ઓર યે દિન ભર કે તારા કે કાર્યો કો દેખને કી સમાજ મેં કમેન્ટ્રી કી તરહ સે અધિક રહેતા હૈ, બાતચીત ઉસમે બહુત કમ રહેતી હૈ, ક્યોંકિ બાતચીત દિન ભર ભાઈઓ કા નિકાલ કરતે સમય થોડી થોડી હોતી રહેતી હૈ. તો ઉસે બઢાઓ, હો રહા હૈ ઉસી મેં આગે બઢેંગે. જી, તો જો દિન ભર કા દેખના રહેતા મતલબ ઉસે બસ દેખતે હી ના, બિના દિન ભર મેં દેખના યાને ક્યા, જો દોષ વાલા ભાગ હૈ ઉસી કો હી સ્વચ્છ કરના હૈ, કે કુછ જો હરકત કરને વાલા નહીં હૈ ઉસકો હમ બાજુ પે રખ દેતે, ઉસકા ઉપર બહોત ધ્યાન નહીં દિયા. તો જૈસે સુબહ મેં જૈસે તારા ઉઠી ઉસને દાદા શક્તિ માંગી હોય સબ કિયા ઉસકા, યે તો ક્યા પ્રેક્ટિસ કરને કે લિયે, તારા સિંહ સે જુદા હોને કી પ્રેક્ટિસ કે લિયે બાત કરતે હૈ, ચલો ચારા સિંહ બ્રશ કર લો શાંતિ સે કરો, તો હમારી પ્રેક્ટિસ બઢાને કે લિયે. તો યે તો જબ ઉઠતે હૈ તો સાથ સાથ સબ હોતા રહેતા હૈ રહેગા, પર હમ જાગૃતિ યાને કિસકો બોલા જાતા હૈ, તારા સિંહ કર રહી હૈ ઓર મેં ઉસકો દેખને વાલા હું, વો હમે જાગૃતિ મેં રહેના હૈ. એ તો તન્મય આકાર કો તો હો હી રહા હૈ અનાદિ બચપન સે લેકે આજ તક હો હી રહા હૈ, અભી જુદા કરને વાલા જુદા હૈ, વો તારા સિંહ હૈ મેં નહીં. યે જાગૃતિ લાને કે લિયે હમ વ્યવહાર વાતચીત કા પ્રયોગ કરતે હૈ. તો યે દિન ભર કે સામાયિક મેં જો દેખના રહેતા તો ઉસમે ફિર યે દિન સામાયિક મેં જબ બેઠતે હૈ તબ વાતચીત કરેંગે તો હમારી શક્તિ બઢેગી. એસે એસે પહેલે સામાયિક સે હમ જાગૃતિ બઢાતે હૈ, બાદ મેં
डे टू डे लाइफ चालू है उसी टाइम भी बातचीत होते रहेगी वो जागृति बढ़ने के बाद। तो बातचीत तो दिन भर होती रहती है, फिर सामाजिक में कौन सी बस तो फिर चलेगा, तो महत्व नहीं, जिसको नहीं चालू उसके लिए बराबर है। अब दूसरा आगे का देखो कहाँ कहाँ शुद्ध उपयोग चुका भूल चुक हो जाती है, वहाँ रीसेट करो, पाँच आ गया कहाँ भूल चुक हो गई वहाँ रीसेट करो, सूक्ष्म आगे बढ़ो जी, समय ठीक से कर सकें हिसाब से बात जी। जय सच्चिदानंद, वैशाली दाहुलिया। पेज नंबर 53 पर वाक्य छे, क्रोध मान माया लोभ ए विशेष भाव कहेवाय, हूँ अहंकार ने बधु विशेष भाव कहेवाय, आमा हूँ जे छे ए क्या भाग ने कहेवाय? हूँ एटले आज हूँ वैशाली छु, ए वैशाली मां हूँ छे ए विशेष भाव छे, मूळ स्वभाव नथी आत्मानो, आ विशेष भाव उभो थयो छे, पछी मान उभो थाय हूँ केवी सारी छु, પછી અભિમાન ઉભો થાય આ મારું ઘર છે મારો દાગીનો બધો, એટલે એ અહંકારમાંથી પછી વધતું જાય, પણ વિશેષ ભાવ જ કહેવાય આ બધા, હવે એને ભાન થાય કે ના હું શુદ્ધ આત્મા છું, એટલે સ્વભાવ ભાવ કહેવાય, સમજાયું ને? એટલે આપણે જે મૂળ આત્મા કે એને તો વિશેષ ભાવ ના હોય ને, એને ના હોય, એના આ વ્યતિરેક ગુણ ઉભો થયો છે, બે તત્વો ભેગા થવાથી આ વિશેષ ભાવ ઉભો થયો છે, બેને છૂટા પાડો કે હું આ નથી હું આ છું, વિશેષ ભાવ મારી મેઇન મૂંઝવણ એ છે કે સામાયિક સ્ટાર્ટ કરીએ ત્યારે પહેલા તો આપણે ડિમાર્કેશન કરીએ કે હું કોણ ને હેતલ કોણ, તો સ્ટાર્ટ એવી રીતે થાય કે હું જ્ઞાતા દ્રષ્ટા એ મારો પાર્ટ, એ સિવાયનો બાકી બધું હેતલનો, તો પછી સેકન્ડ શું આવે માઇન્ડમાં એ ખબર નથી, પણ એમ કે આ સેટિંગ જે કરે છે એ ડેફિનેટલી જ્ઞાતા દ્રષ્ટાવાળો ભાગ નથી, તો પછી હું વિચાર કરું ઓકે કે આ કંઈક સેટિંગ થઈ રહ્યું છે એને પણ હું જાણું છું, પછી સેકન્ડ ફરીથી આવે છે કે આ સેટિંગ થઈ રહી છે એ જાણું છું, એટલે એ ચક્રવ્યૂહ ચાલે કરે અને આમાં હું ક્યાં છું કોણ છું એ મને મળતું નથી। આ પેલું પંડિત જેવું થયું, પાત્રના આધારે ઘી કે ઘીના આધારે પાત્ર, ના ના ઘીના આધારે પાત્ર લાગે છે, ના ના પાત્રના આધારે ઘી લાગે, અલા ઘરે જાને રસ પેલો શીરો બનાવવાનો થઈ ગયો, એટલે આપણે સેટિંગનું સમજી રહ્યા, ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે દેખ એક જ્ઞાતા દ્રષ્ટા આપણું છે, હવે દેખવાનું ચાલુ કરો, જો પોતે જ્ઞાતા દ્રષ્ટા હોય તો કચરાને દેખવાનું ચાલુ કરો, દેખનારો થઈ ગયો પોતે, પછી છું કે કોણ છે એ બહુ ઊંડા ઉતરવું નથી, પણ કચરા સાફ સાથે કામ છે, ઝાડુથી કર્યું કે પોતું મારીને કર્યું કે ઝપટ મારીને કર્યું, પણ કરો સાફ, એટલે આ આપણે જે હેતુ છે કે આજે એ ભાઈ ક્યાં ધાર્યું થઈ જાય છે, ક્યાં કરતા પણ ક્યાં ગર્વ રસ, એને જોવાનું કે ધાડામાં કંઈ બન્યું છે, જીવનમાં કંઈ બન્યું છે, ક્યાં ક્યાં આપણે કામ કરતા હતા, શું શું બનતું હતું, એમાં આવા પરિણામ ઊભા થયા છે, એ જોશું, એ આપણો હેતુ છે। આ તો આટલું છે કે થિયરિટિકલ સમજ આવે, આ ભાગ આત્માનો કહેવાય, આ ભાગ પ્રજ્ઞાનો કહેવાય, આ જાગૃતિ કહેવાય, આ જ્ઞેય કહેવાય, આ દ્રશ્ય કહેવાય, આ દોષ કહેવાય, આમાં ગયા તો અજાગૃતિ, તે બધું સમજી લીધું થિયરિટિકલ, વાપરતી વખતે તો દરેક પ્રસંગમાં ક્યાં ભોગવટા ઊભા થાય, કયા આધારે ભોગવટા ઊભા થાય, કોઈને દુઃખ આપે કયા આધાર આપે, એ બધું જોવા માગીએ છીએ આપણે, એનાથી રાગ દ્વેષ મોહ બધા ડિસ્ચાર્જ કસાયો છૂટશે અને શક્તિ વધશે। ખબર છે કે મારે પહેલા દુઃખ દેવા ઉપર ફોકસ કરવું અને પછી એ સિમ્પલ રાખો ને હમણાં ફરક પડશે એનાથી, પણ હું શુદ્ધાત્મા છું એની ક્લેરિટી પછી મને ફૂલ પછી કરશું, નવરા બેઠા હમણાં ધોવા બેઠા ત્યારે ધોવા બેસવાનું, કપડાં ધોવા બેઠા ત્યારે ધોવા જ બેસવાનું, પછી અમથા બેઠા બેઠા વિચાર કરો કેવી રીતે ધોવાતો હોય, સાબુ કેવી રીતે કપડામાં પેસતો હશે, મેલને કેવી રીતે ખસેડતો હશે, મેલ બહાર નીકળીને ક્યાં જતો હશે, કઈ ગટરથી દરિયા સુધી પહોંચે, પછી વિચાર કરીશ, હમણાં ધોવો તમે આ તો ચોખ્ખા થાય ઇસ્ત્રી કરવા આપી દો ધોઈને। ગીતા શા પ્રિયા વરુ અડાલજ પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ રેખા સુરત। સામાયિક તો થાય પણ કંટાળો આવે, અમુક સામાયિકમાં તો ભોગવટો અને રોવાય જ જાય છે, શું બને જોવું આપણે, અને આપણે જે રહી ગયું હોય ને એ કરો પેલા, આટલા બધા વાસણ છે ક્યારે તો વાસણ મારું શું થશે, રડવા બેસવાની કાંઈ જરૂર નથી, એક એક ધોવાનું ચાલુ કરો ઓછું થાય, કઈ નહીં, શક્તિ માગવાની, નવ કલમો બોલવાની, ચરણ વિધિ વાંચવાની,
નવ કર્મ બોલો ને કેટલાય દોષો ધોવાઈ જાય. શુદ્ધાત્માની પ્રાર્થના કરો, સિમંદર સાહેબ પ્રાર્થના કરો. આ શું છે કે આપણે ઓળખો કે આ અત્યારે વાદળા હોય તો સૂર્યનારાયણ ના દેખાય, તેથી કરીને દુઃખી નથી થવું, બીજું કામ પતાવી નાખો. પ્રતિકોણ કરી શકો એવી શક્તિ આપો, જુદું રાખી શકો એવી શક્તિ, પાંચ પાંચ પચીસ વખત શક્તિ માગો. એટલે આ શું છે, ઉપાય ગોઠવી, ઉપાય સમજી રાખો કે આવું બને તો શું ગોઠવવું, આવું બને તો શું જ્ઞાન ગોઠવવું. એ આપણે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે મૂંઝાવું નથી, ધીમે ધીમે ગોઠવો. એ કંટાળો આવે તો સમજવાના, પ્રકૃતિ માફક નથી આવતો, બીજો ઉપાય ગોઠવો, ત્રીજો ઉપાય કરો, સોલ્યુશન લાવો. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી ચંદ્રિકા વિરાસ બોલો. મારો પ્રશ્ન એ છે કે ઉદય કર્મમાં આચાર્ય કર્મનો ફોર્સ વધારે હોય ત્યારે અપસેટ ખૂબ થઈ જવાય છે, પછી હું શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત શક્તિ વાળો છે એ બોલવાનું ચાલુ કરી દઈએ ત્યારે ઠંડુ પડી જાય છે, અને ઠંડુ પડ્યા પછી યાદ આવે છે કે ફાઇલ વનનો હિસાબ છે, આપણે તો ફાઇલ વનથી જુદા શુદ્ધાત્મા છીએ, તો યાદ આવે અને ચાલે થાય તે બધાનું કામ છે. બરોબર છે, જેનું હોય તેનું, પણ આપણને કામ લાગ્યું, બરોબર છે, આગળ વધો. પછી બીજો પ્રશ્ન હમણાં લેવાની જરૂર નથી, એ કોક દાડો નવરા બેઠા પૂછીશું. વિલાસ ની ટેવ કેવી કે ફાઇલ 2, 3, 4 ને કરે, એટલે કઈ બાબત, એટલે એમાં 50 કઈ છે ને એ જોવું છે, એમાં સામાયિક માં એને ગમતું નથી, બેસે ને તો ખબર પડે કે બાર બધા એમ કે કેટલા છોકરા ડાયા નાનપણથી આવ્યા છે કુટુંબમાં, તો આને બસ એમ હોય કે મારું કેવું ખરાબ દેખાશે, બાર દાદાના ઓલામાંથી ક્યાંય જાય તો છોકરાઓને પૂછા કરે, આજ ભાઈ એમ બી છે ગયા તમે પૂજ્યશ્રીને સત્સંગ છે સવારમાં, તો એને ગમે કે ન ગમે સલાહ આપ્યા જ કરે. કેટલી ઉંમરના છે છોકરા? 118 વર્ષનો બાબો છે અને બેબી છે 21 વર્ષની, બે દાદા સેવામાં છે. કેવાતું હશે એને, એને ગમે એમાં આગળ વધે, સાધારણ ઇન્ફોર્મેશન આપવાની, પછી બહુ આગ્રહ નહીં રાખવાના. આ તો શું છે, પછી અત્યારના અમે જોયું છે છોકરાને પાછળ પડે છે ને, પછી ધીમે ધીમે કંટાળે છે, હવે જો મને તે સત્સંગમાં જવાનું કહેજો હું નહીં જાઉં, એવું કરી નાખે. એટલે આ સરસ ડાયા છે તો પછી બહુ હલાવું નહીં. આપણે સાધારણ ટ્રાફિક જતો હોય ને તો ઊભો નહીં રાખવાનો, કેમ જાઓ આગળ, એટલે જઈ જ રહ્યો છે, હલાવું જ નહીં, આપણે જઈ રહ્યા છે, જવા દો, અટકી જાય ત્યારે આપણે હેલ્પ કરીએ, મુશ્કેલી પડે તો હેલ્પ કરી, બાકી કચકચ નહીં કરવા જોઈએ. થઈ જાય તો પ્રતિક્રમણ કરો, નક્કી કરો કે દાદા પાસે શક્તિ માગો કે મારે સંભાવે નિકાલ થાય, દખલ ના કરું, મને શક્તિ આપો, ઓછું થશે. નથી પૂજ્યશ્રી આમાંથી છૂટવું છે, ગમતું નથી, સામાયિક કંઈ કરીએ પણ ઓછું થશે. હવે તમે નથી ગમતું એટલે રક્ષણ નથી કરતા તો છૂટશે. સાસુ નહીં સલાહ આપે છે, સાસુ ભેગા તો એને એને આપે, એ તો મોટા છે ને તો એને આપ્યા કરે. તમારે છે ને શું નામ તમારું? વિલાસ. વિલાસને સલાહ આપો ને તો બધી શક્તિ અહીંયા વાપરવાની સારી, ઘરમાં ઘી ઢોળા તો ખીચડી માં દે, બીજા નકામું તો ના જાય. આપણે બધા લોકો સલાહ માને છે આપણી? ના ના, એને ગમતું ન હોય લ્યો, તો પછી આપણે વિલાસને કોને, એ વિલાસ તો આપણે સાંભળશે આપણી ઘરની તો ખરી. હા, એ આપણી શક્તિ બધી અહીં વાપરો. વિલાસ તને સમજણ પડી, તું કચકચ કરે સારું કહેવાય, કેમ કચકચ કરે છે? તને કોણે કીધું, તને કે ઠેકો આપ્યો છે સુધારવાનો? કચકચ કરો ને વિલાસ સાથે, એને સલાહ આપો, એને આવું ન કરાય, મારી વાત તો સાંભળ. તો જો એ સાંભળતી થશે ને તમારી વાત, તો વિલાસની વાત લોકો સાંભળતા થઈ જશે. પછી ગીતા શાહ, પ્રફુલ જોશી વડોદરા, છગનભાઈ અમદાવાદ. જય સચિદાનંદ. પૂજ્ય શ્રી ગીતા શાહ, પેજ નંબર 45 પર હેડિંગ છે દાદાની પ્રજ્ઞાની અનોખી શક્તિ, એમાં દાદાશ્રી કહે છે હું બહાર નીકળું તો આ ભાઈને ઘરે જાઉં ને, અને આ આવે છે તમારે ત્યાં સવારના 5 વાગે, તો હું બહાર નીકળું છું તો આ ભાઈને ઘરે જાઉં, એમાં દાદાશ્રી શું કહેવા માંગે છે? એટલે એકને નહીં કેટલાય ત્યાં પહોંચે છે, તો બહાર નીકળતા હોય તો બધાને પછી એકને ત્યાં પહોંચી જાય, બે ચાર જણ ના પહોંચે, હું નીકળતો જ નથી, એ બીજી શક્તિ કામ કરી રહી છે. અમારે તો અમારા સ્વરૂપમાં જ આખો દાડો રહીએ, એનો ભાવ પૂરો થઈ જાય, એ પ્રજ્ઞાશક્તિ પછી એની ભાવના એની બધા સંજોગ ગોઠવાઈને પૂરું થઈ જાય છે.
આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. આપણે પોતાને જુદી રાખતા શીખીએ ને એમાં આગળ વધો. આ તો દાદાએ જાત જાતના ફોડ પાડ્યા છે. શું બની રહ્યું છે? લોકો બેઠા બેઠા વાતો કર્યા કરે, દાદા બધા વૈજ્ઞાનિક ફોડ આપ્યા છે. આપણે ઇન્ફોર્મેશન જાણી રાખવાની. પ્રેક્ટિકલ આપણી લાઈફમાં આ છે, ખેંચા માન ગર્વરસ ધાર્યું કરવું, મોહ આગ્રહ અપેક્ષા નાને કરીને ચોખ્ખા કરીએ, એમાં સૂક્ષ્મતામાં ઊંડા ઉતરવા જેવું છે. સમજાયું તમને? અને બીજું છે, પૂછી લઉં, બીજું પછી લઈએ. અનુપ્રિયા પ્રજાપતિ મહેસાણા, હરેશ પટેલ રાજકોટ, બોલો. સચિદાનંદ બોલો. છગનભાઈ અમદાવાદ. હા, ગઈકાલની સામાયિકમાં રિલી લીધું આપણે જોયું સર, આમાં આપણે સૂચના આપી કે ગુણધર્મ સહિત શુદ્ધ ઉપયોગ પૂર્વક જોવાનું, તો એ કઈ રીતે? આમાં કેવું છે, ઘણા બધા તો પછી પછી આવી સામાયિક કરીને બેઠા છે, તેવા લોકો માટે જરા સૂક્ષ્મતા આપણે જાડું સમજે. જેમ છગનભાઈ જુદા છે ને તમે શુદ્ધાત્મા, તમને સમજાય ને? હા, છગનભાઈ બોલે છે, છગનભાઈ ચાલે છે, છગનભાઈ જમ્યા, આહાર આહાર કરે, કોઈ પણ ચીડાઈ ગયા તોય છગનભાઈ, તમે જાણો ને છગનભાઈ ચીડાય, હું નહીં, ખબર પડે ને? હા, એવું સામાનું સમજી લાવ કે ચંદુભાઈ જુદા અને પોતે શુદ્ધાત્મા, ચંદુભાઈ અકળાયા ચાલે છે ખાય છે, એ શુદ્ધ સમજી લેવાનું કે ચંદુભાઈ જુદા છે પોતે શુદ્ધાત્મા છે. પછી ગુણધર્મ એટલે શું? તો કે પોતે, તો કે હું કેવો છું? તો કે હું અનંત જ્ઞાનવાળો, અનંત દર્શનવાળો, અનંત સુખનું ધામ, અનંત શક્તિ. છગનભાઈ શું કરે? એનો જ્ઞાતા દ્રષ્ટા, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની સંસારી અવસ્થાનો જ્ઞાતા દ્રષ્ટા, કેવળ જ્ઞાન સ્વરૂપ. સામાનું સમજવાનું કે એ પણ આવો જ છે. વાઈફની અંદર એવા શુદ્ધાત્મા છે, છોકરામાં એવા શુદ્ધાત્મા છે, મમ્મીમાં એવા શુદ્ધાત્મા, સાસુમાં એવા, એવો શુદ્ધાત્મા છે. ધીમે ધીમે સમજી સમજીને ફિટ કરતા જવાનું. આપણે શું કહે, આ થોડો ચીકણો છે, આ લોભીઓ છે, ધાર્યું કરે છે, આ આવડે તો અગરનો છે, એવા બધા અભિપ્રાયથી જોજો કરીએ છીએ. તો એ અભિપ્રાયને તોડવા છે અને શુદ્ધ સ્વરૂપે જોવા કે ના, આ પ્રકૃતિનો ભરેલો માલ છે, આજે દોષિત નથી, એ પોતે શુદ્ધાત્મા છે. કેવા શુદ્ધાત્મા? તો કે જ્ઞાન સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ, અવિનાશી, પરમનન્ટ, વિતરાગ. એમ ધીમે ફિટ કરવા માગીએ છીએ આપણે. આ ઉપયોગપૂર્વક સમય કરીએ ને તો આવરણ તૂટતા જાય ને, પછી ફિટ થતું જાય, શક્તિ બધી જાગૃતિ ફિટ થતી જાય. જય સચિ. હલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી, આપના ચરણોમાં કોટી કોટી વંદન. મારો ક્વેશ્ચન છે કે આપણે જે દાદાની વાણી સમજીએ છીએ એ પ્રજ્ઞાથી સમજાય કે બુદ્ધિથી? શું નામ તમારું? અનુપ્રિયા પ્રજાપતિ. હા, એટલે એક જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞાથી, પ્રજ્ઞા અને દર્શન. હા, આત્મ આ દ્રષ્ટિ અનુપ્રિયા જુદા છે અને હું શુદ્ધાત્મા છું, એ બધું પ્રજ્ઞાથી સમજાય છે આપણને. સમજાયું ને? જય સચ્ચિદાન. જય સચિદાન પૂજ્યશ્રી. હરેશ પટેલ. હા, આજની સામાયિકમાં કર્તાપણાના ગર્વરસો તો ખૂબ જ લેવાયા છે, પણ જ્ઞાન પછી નજીકની ફાઇલો સાથે જ્ઞાન જાણપણાની કમ્પેરિઝનો કરી પોતે જ્ઞાનમાં ઊંચા છે એવા ગર્વરસો લેવાય છે, અને એમાં જો કોઈ જ્ઞાન સંબંધી વખાણ કરે તો જોઈતું તું ને વૈદ્ય કીધું એવું મજાઓ લઈને ગર્વરસ લે છે, અને આપ કયો છો તેમ કળાવો કરી સામેની ફાઇલને ક્યારે ઉપદેશ પણ આપવા માંડે છે, ક્યારેક ઉપદેશ પણ આપવા માંડે છે, તો ઉપદેશ આપવા બદલ આપની પાસે ક્ષમા માગું છું. અને આ બધા આખે આખા લાડવા સીધા સડસડાટ ઉતારી જ જાય છે, અને પછી એમ કે આપણને લાડવા ભાવતા નથી એવું થાય છે. હા, એટલે આ શું છે કે આ પરિણામ ઊભું થાય છે. હવે ધીમે ધીમે સામાયિકમાં આજે કે હું જ્ઞાનમાં ઊંચો છું, તો ઊંચો ને આ નીચો લાગ્યું એ જ્ઞાન કહેવાય કે બુદ્ધિ કહેવાય? બુદ્ધિ જ કહેવાય. પકડવાના એને, હરેશભાઈ ને પકડવાના. આ કમ્પેરિઝન કેમ કરી માટે ડખો? અને આપણે તો લઘુત્તમ થવું છે. આવું મોટા થઈને બીજા નીચા ગણવા કેટલો મોટો રોગ કહેવાય? બહુ મોટો. શોભ, તમારી આવડતથી તમે કમાયા છો કે કૃપાથી મળ્યું છે તમને? કૃપાથી. એ તો મને ખબર છે, તમારે હરેશભાઈ શીખવાડવાનું છે, તમારે હરેશભાઈ શીખવાડવાનું કે સમજો આ બધું ગર્વરસ ખાવ છો, લાડવા ખાવ છો, ગુના ચોટે છે, આવરણ ચડી જશે ને તો પછડાઈ જશો. તમારે હરેશ વેચે તમારા વાત કરીને આવો, પણ ઊંધું જ્ઞાન પેસી ગયું હોય તો ગર્વરસ ખાઈ લે બિચારો. આપણે સાચી સમજણ આપવાની.
તમે તો નથી ખાતા ને ગરવરસ? ના ના, ગરેશભાઈ ખાઈ લે છે. તમારી ગેરહાજરીમાં ખાય છે કે તમારી હાજરીમાં આવું કરે? ખ્યાલ પડે છે, ખબર આવી હોય આપણને. તો પછી હવે થોડુંક એ ચોરી જતો હોય ને આપણે જોયા કરીએ, એટલા વિતરાગ રહેવાની જરૂર નથી અત્યારે. તો ખખડાવો, શરમ નથી આવતી? તું આવો ધંધો મળ્યો, દાદા રાજી થશે આવું કરવાથી? થોડો વઢો થોડા, હા બરોબર, બહુ પંપાળ પંપાળ કરીએ ને. આ તો કેમ કાઠિયાવાડી માન હરેશ ભાઈ કહે ત્યારે તો કાન ખુલ્લા થઈને સાંભળે બિચારો. એ હરિયા શું સમજે છે, મને તું ઓળખતો નથી. એટલે આપણે હરેશભાઈ કેવું, પણ ભાઈ શોભે આપણને એવું કરીએ, થોડો પાછા ફેરવા ઉંધામાંથી. હા બરોબર છે, આવશે કે? હા હા, 100%. જય સચિદાનંદ. હરકિશન વાણી વેરાવળ, શૈલેષ પટેલ, મીરા રોડ, મુંબઈ. ચાવડા ભગવાનભાઈ, બાબુભાઈ વાઢેર, જુનાગઢ. હેલો, જય સચિદાનંદ. પૂજ્ય શ્રી, ઘણો ખરો તો સવાલનો જવાબ આપણે. શું નામ? શૈલેષ પટેલ, મીરા રોડ. કેતનભાઈના સંવાદમાં, નયુભાઈના સંવાદમાં ઘણો ખરો ફોડ પડ્યો, છતાંય પૂછવું છે કે ક્રમિકમાં જે આપણે સ્થિર પ્રજ્ઞ થતો 100% થાય, અને ત્યારે જે બીજ સ્વરૂપે પ્રજ્ઞા પ્રગટે, જે અમને લોકોને અક્રમમાં જ્ઞાન વિધિ વખતે બીજ સ્વરૂપે પ્રજ્ઞા, બીજ સ્વરૂપ નહીં, બીજનો ચંદ્રમાં બીજ જેટલી, હા એટલી છે એ પ્રગટે, બરોબર છે? એ જ્ઞાનવિધિમાં તો બીજનો ચંદ્રમાં નહીં, એ ઠેઠ નિરાવરણ થાય છે. એમ તો આવરણ ઓછા થતાં થતાં થોડુંક અંશે પ્રગટ થયું, આપણ તો મૂળ આત્માની દ્રષ્ટિ બેસે છે, સાયક સંકિત થાય છે. હવે આ એટલે એ નિરાવરણ લાઇટ શરૂ જ થઈ ગયું આપણું, શરૂ થઈ ગયું. સંપૂર્ણ પ્રકાશ કહેવાય, સંપૂર્ણ સર્વાંગ નથી તો, પણ સંપૂર્ણ ચોક્કસ થયો છે. હવે આત્માનો આ જે પ્રદેશ, એક પ્રદેશ ખુલ્લો થયો એમ કહેવાય ને, નિરાવરણ થયું. તો હવે આ ધીરે ધીરે જેમ જેમ આગળ પુરુષાર્થ માંડે, અથવા જેમ જેમ દર્શન ખુલતું જાય, એક એક પછી પ્રદેશ ખુલતા જાય, એટલે આ ફાઇલોનો નિકાલ થતો જાય. આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ચારિત્રમોનો નિકાલ કરીએ, જ્ઞાની કરીને, પાંચ આજ્ઞાએ કરીને, તેમ તેમ બીજા પ્રદેશ ખુલતા જશે. જેમ જેમ આત્મા નિરાવરણ થતો જાય, તેમ તેમ પ્રજ્ઞા સંપૂર્ણ વ્યક્ત, છેલ્લે આત્મા સાથે એક થઈ જાય. 360 ડિગ્રીનું પોતાનું પદ આવશે ને, ત્યારે આત્મા, પ્રજ્ઞા અને બધું, જાગૃતિ બધું એક થઈ જશે. તો હવે મારો પ્રશ્ન મને એવો થાય છે, જો પ્રજ્ઞા તો દિવસે દિવસે વધવાની છે, તો એનામાં ઘટવાનું ખરું? ક્યારે પ્રજ્ઞા ઘટી જાય એવું બને? એટલે ઘટે ક્યારે? આ ઊંધું ચાલો ને, હા, આ અધીનતા તૂટે, પછી દોષ દેખાવા માંડે, કે તો આ લોકો પક્ષપાતી છે, આ લોકો આવા છે, પછી બધું, પછી કે હવે આપણે જવા દો ને, આપણો ધર્મ શું ખોટો? ઊંધો ગયો, આ છૂટ્યું પછી ગયો, તો એવું નહીં બને. ઘણું કરીને લાખમાં, હજારમાં, એક લાખમાં એકાદ કેસ બગડે, બાકી ઘણા ખરા તો ઓછું વધારે અવાય, અથવા ફાઇલોના દબાણથી ઓછું વધારે આવી શકે સત્સંગ, એને દિલ બગડતું નથી કે આ તો મારે પૂરું જ કરવું છે, એટલે બગડવાની નહીં પ્રજ્ઞા. આ તો પછી આત્માના ઘણા ખરા પ્રદેશ આપણા ખુલ્લા થયા હોય, ને પ્રજ્ઞા ઘણી ખરી ડેવલપ થઈ ગઈ હોય, તો પછી એ નેક્સ્ટ ભાવમાં જ્યારે આવે અને એને આત્માની લિંક પાછી મળે, તો પાછું એનું આત્મજ્ઞાન જ્યારે પ્રગટ થાય, ત્યારે પ્રદેશો સીધા 2% અનુભવ હોય કે અનુભવ વધી ગયો હોય? એ 320 ડિગ્રી પહોંચ્યો, 320 થી શરૂ થશે, 345 હશે, 345 થી શરૂ થશે, એ કંઈ ઘટવાનું નહીં. ઓકે, અને બીજું મારે એક એમ પૂછવું હતું કે ઘણી વાર સમજો કે જ્ઞાનની વિરાધના થાય, જ્ઞાનીની વિરાધના થાય તો જ નુકસાન થાય, બાકી નહીં તો આ સંસારમાં કોઈ સાથે ઝઘડો ને, એ તો સિંગડા તૂટીને ડાયા થઈને પાછા શુદ્ધાત્મામાં આવી જઈશું. અને બીજું પૂછે છે એમ પૂછ્યું હતું કે ઘણી વાર મને પ્રશ્ન પૂછવાની બરોબર રીત ફાવી ન હોય, અને હું એક્ઝેક્ટ તમને ન પૂછી શક્યો હોય કે મારે પૂછવું છે શું, અને મને સમાધાન ન મળ્યું, હું તમને કદાચ એમ પૂછું કે ભાઈ મને આમાં સમાધાન નથી થયું, હા તો વાંધો, તો એ હું વિનયમાં, ના ના, એ તો પૂછવા માટે તો સ્કૂલ સ્કોપ છે જ નહીં. ભલે, હવે બીજી રીત સમજાવી દઈશું. જય સચિદાનંદ. હા પૂછાય, એનો વાંધો. જય સચિદાનંદ. બોલો. જૂનાગઢ બાબુ ભાઈ વાટે. હા, કાલે, હા, સાંજના જે સમય થઈ શુદ્ધાત્મા જોવાની, એમાં મને શુદ્ધાત્મા જોતા હતા રિલેટિવ સાઈડ દેખાય, દરેક ફાઇલોનું એવું સાઈડ દેખાય કે એ લોકો નિમિત્ત છે, મારા કર્મના આધારે મને ભેગી થઈ છે, અને એક એના તરફથી જે કંઈ પ્રવર્તન થાય છે એ મારા
નિમિત્ત આધારે થાય છે, કર્મના આધારે થાય છે, અને એ લોકો નિર્દોષ છે અને એમાં કોઈ પણ ફાઇલ દોષિત છે નહીં, અને દોષ બધો મારો જ છે, આવું બધું દેખાયું. હા, મારો છે, એનાથી ઉપર એક સ્ટેપ આગળ જાઓ. બાબુભાઈ તારો છે, આજે પકડાયો આપણને. હા, ફાઇલ નંબર 1 નો છે. બસ, એ બરોબર છે. હા, જઈ શકે. બરોબર છે. માનસિક શાહભાદરણ હરકિશન વેરાવ બોલો. પૂજ્યશ્રીને મારા આત્મીય વંદન. આ અમૂલ્ય અતુલ્ય અજોડ અપવાદરૂપે પ્રગટ થયેલ અક્રમ વિજ્ઞાનનો આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ અત્યાર સુધી આત્માનો આનંદ ધીમે ધીમે વધતો લાગે છે. હવે અજ્ઞાની ભાવો એ પૂછે છે કે નિશ્ચય બળ કોના તાપામાં છે, અથવા તો એમ પૂછવા માગે છે કે અજ્ઞાન પ્રજ્ઞાના તાબામાં છે કે વ્યવસ્થિત શક્તિના તાબામાં છે નિશ્ચય બળ. એ નિશ્ચય બળ એ જ્ઞાનના તાબામાં કહેવાય. નિશ્ચય, સમજ, એ બધું જ્ઞાનના તાબામાં. એ વ્યવસ્થિતના તાબામાં નહીં. વ્યવસ્થિતના તાબામાં તો આ પૂરણ ગલન બધું, અને આ તો પોતાના નિશ્ચય પોતે જે છે તે રૂપ થવું છે ને. એટલે જ્ઞાનના તાબામાં પ્રજ્ઞાના તાબામાં કહેવાય. પ્રજ્ઞા એટલે શું છે કે આપણી સાચી સમજ ગોઠવતા જઈએ, સમજણ, અને કે ભાઈ આની મહત્વતા શું છે, આ બધી ક્યાં ભૂલ થાય છે, કોણ ચુકાવે છે, ક્યાં લાલચો ખેંચી જાય છે. લાલચો નિશ્ચયને ચુકાવી દે, પોલ મરાવી દે, એટલે બધું જેમ જેમ પોલ દાટા મારતા જઈશું એમ નિશ્ચય બળ વધતું જશે. એટલે ક્યારેક ડીમ થતું લાગે અને ક્યારેક, હા, એ બની શકે. એટલે આ જ બધી આપણો માલ બધો આવરણોવાળો છે ને, અટકણો બધી, વિષયની અટકણ, લોભરૂપી અટકણ, માનરૂપી અટકણ, એ બધું ત્યારે બધું ખેંચાઈ જવાય. વૃત્તિઓ બધી જોર મારે ત્યારે, એ ગાંઠોને લીધે તે જાગૃતિ ના રહે. બરોબર, ત્યારે નિશ્ચય ડામાડોળ જેવું લાગે. ત્યારે પાછું સામાયિકમાં જોર મારીએ, પ્રતિકોણ પ્રત્યાખ્યાન જોર મારીએ, જુદાપણાની શક્તિ વધારે, એ કરતાં કરતાં કચરાના વિરોધમાં બેસો એટલે આપણી શક્તિ વધે. પછી જય સચિદાનંદ, બની શકે આવું. જય સચિદાનંદ. માનસિક ઋષિ પેજ 54 ઉપર આવ્યું કે અહંકાર માની છે કે આ દુઃખ મને જ પડે છે એટલે એ વેદે છે, આપણે જો એમાં ભળીએ વેદકમાં તો બહુ દુઃખ થાય, અને જ્ઞાયક રહેવાય તો દુઃખ બિલકુલ ઓછું થઈ જાય. અને આપતાવાણી 2માં આમાં દુઃખ વધુ ઓછુંની વાત છે. ત્યાં દાદા દુઃખની ડેફિનેશન કહે છે કે જેનો ઉપાય જડે તેને દુઃખ કહેવાય, જેનો ઉપાય ના હોય એને દુઃખ કહેવાય જ નહીં. પેલું એક્ઝામ બચી ગઈ, આંગળી કપાઈ ગઈ તો એનો કોઈ ઉપાય નથી અને દુઃખ નથી. તો બંનેને રિલેટ કરીને ક્વેશ્ચન એવા છે કે દાદાની દ્રષ્ટિએ દુઃખ શું છે, ઉપાય કોને કહેવાય, અને આજે આવ્યો એમ પોતે તન્મયાકર ન થાય તો એ ઉપાય નથી. એકચ્યુઅલી શું છે કે દુઃખ એટલે આ વેદનાને કહે છે કે શરીરમાં દુખતું હોય ને, વેદના થતી હોય ને તો મને બહુ દુઃખે છે, સહન થતું નથી, એમ દુઃખી થાય છે. એટલે વેદના અને ભોગવટો બે શબ્દ જુદા પાડીએ, ઇફેક્ટ અને સફરિંગ. કે આ ઇફેક્ટ કોઈમાં થાય છે એને મને થઈ માને છે, એ માન્યતા, એ રોંગ માન્યતાથી એને દુઃખ ભોગવવા પડે છે અંદર. અને આ કોને થાય છે અને હું કોણ છું એ જાગૃતિ રહે તો પછી ભોગવટો ઓછો થતો થતો ઝીરો થઈ શકે. એટલે એ દુઃખની વાત છે. દુઃખ એટલે શું? વેદનામાં એકાકાર થવું ત્યારે દુઃખી થાય પોતે, મને દુઃખ થાય છે એવું માને છે. અને પેલી આંગળી કપાઈ ગઈ ત્યારે વેદના તો છે જ, પછી તો આંગળીનું રૂજાઈ ગયા પછી પણ લોકો તે દાળ બારણામાં પાસે આમ થઈ ગયું, છોકરાએ ધક્કો માર્યો, બારણામાં મારી આંગળી આવી ગઈ, કપાવી પડી, તે ગા ગા કર્યા કરતો હોય ને, એ વાત છે કે ભાઈ હવે એનો ઉપાય છે નવી કંઈ વધવાની, આંગળી મૂકી જાઓ, ભૂલી જાઓ ને કે હતી આંગળી કપાઈ ગઈ, શું હતું, હાથ જ બાજુ મૂકો. હા, આ તો ઘી ખીચડી મને ઘી ન આવે, પેલા ખાવા તો મળ્યું ને, ખાઈને સુઈ જાય ને, ભૂખ તો મટીને, તો ઘી ના આવે એના દુઃખમાં રહેતો હોય છે. એવા બધા દુઃખો માની લીધેલા, કલ્પિત દુઃખો બધા, એ બધા દુઃખો અણસમજણના છે, એમાંથી બહાર નીકળો એવું શીખવાડવા માગે છે. અને ફિઝિકલ દુઃખો કયા? તો એમાં દાઢ દુઃખે છે અને પાછું દાદા દુઃખ કહે છે. હા, એ બરાબર છે, પણ એનો હવે એનો ઉપાય છે, અથવા તો એમાં તપ કરો તમે જ્ઞાને કરી કે વેદનામાં કે ભાઈ ઉપાય કરો. અત્યારે તો આપણે તો શું છે કે દાદા એમની સ્ટેજમાં તો ઉપાય નહોતા કરતા, અને ધીમે ધીમે 20 દાડે, મહિને 2 મહિને પેલું આવડું સોજો થઈ જાય, સોપારી જેવો,
ધીમે ધીમે સડેલો ભાગ, પછી દાડે નીકળી જાય, પછી બધું રૂજાઈએ જાય જાતે, કશું દવા બવા કશું નહીં. એમને એ જ્ઞાની પદ હતું એમનું. આપણે તો નિરાંતે દવા કરાવવાની, આપણા છે ને કેટલા બધા સેવા આપવા તૈયાર જ હોય છે આપણા ડેન્ટલ હોસ્પિટલ આપણી, તો આપણે જવું નિરાંતે રિપેર કરીને. હમણાં આપણે જેમ 5 કરોડનું દેવું હોય ને તો 10-1 હજારની લોન લઈને થોડું ભરપાઈ કર, ભરપાઈ કરી નાખવાનું ને આપણો વ્યવહાર પૂરો કરવાનો. આવતે બહુ દેખ લેંગે. એટલે આ બધા ઉપાય કરવાનું ગોઠવીએ છીએ આપણે કે ભાઈ એકદમ એકાંતે મુશ્કેલીમાં મુકાશો નહીં, પછી સડી જાય ને પછી વધી જાય ને પછી બીજી મુશ્કેલી પડે ને આજુબાજુવાળાને તકલીફ, અને આપણા સત્સંગના ધ્યેયમાં આગળ વધવામાં તકલીફ. સમજાયું. અને ખાલી કોન્ટેક્સ્ટ મળ્યું પૂછું છું કે ભૂખ અને તરસને દુઃખ કહેવાય, માનસિક દુઃખો અને વાણીના દુઃખો એ દુઃખ ન કહેવાય. એટલે આ બધા પેલા માનેલા દુઃખો છે અને ભૂખ અને તરસ એ ફિઝિકલ ખરેખર છે. થોડુંક ખવડાવવું પડે, એમાં કંઈ મેં ખાધું છે મને બસ જરૂર નથી એવું બોલવાથી કંઈ મટે નહીં, થોડું ફિઝિકલી ખવડાવવું પડે, એટલે એડજસ્ટમેન્ટ કરો. કે છે જય સચિદાનંદ ભગવાન પુરોહિત હરિભાઈ રબારી બોલો. આમ આપણે જ્યારે ઘરે બેઠા હોય પૂજ્યશ્રી શાંતિથી, તો સામાયિક પ્રતિક્રમણ કે દાદા ભગવાનના અસીમ જય જયકારો થતા હોય તો જાણે ખૂબ જ ઉપયોગ સાથે થતા હોય અને એમ લાગે કે, પણ જ્યારે અપમાન કે એટેકનો વારો સંયોગ આવે છે ત્યાં પછી સામાને કરતા જોવા જાય છે અને ભોગવટામાં જતું રહેવાય છે, તો ત્યાં ખરેખર આ બંનેમાં પ્રજ્ઞાશક્તિ કે જાગૃતિનો રોલ કેવી રીતનો ભાગ ભજવતો હોય છે? આપણે સાંભળીએ તો ને, એ લોકો તો બહુ ચેતવ એવા હોય છે, આપણે તો પહેલાં સીધા કરવામાં પડ્યા હોય એટલે પછી આપણે સાંભળવાનું બંધ કરીએ પ્રજ્ઞાશક્તિનું. તો પ્રજ્ઞાશક્તિ ચોખ્ખું કહે છે, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, કોઈની ભૂલ કાઢીશ નહીં, જમા કર, નિમિત્તને નિર્દોષ જો. આપણે સાંભળીએ તો ને એમાં પૂજ્યશ્રી દાદા તો કહે છે પ્રજ્ઞા ફ્લેક્સ જ મારે છે પણ જાગૃતિ પછી પકડી લે. હા, પણ પકડવા પકડે તો ને, અજાગૃતિથી તો પહેલાં સીધો કરવામાં પડ્યા હોય કે મને આવું કહી ગયો હું જોઈ લઈશ તને, તો ઘરની બહાર નીકળ તારી હાલત ખરાબ કરું છું. બોલો, એટેકમાં આપણે તો કહીએ જાગૃતિ કઈ કહેવાય? એ બધી અજાગૃતિ કહેવાય, કશાય કહેવાય, કશાય ફરી વળ્યો હોય ને એટલે જાગૃતિ બંધ થઈ જાય. પછી અજ્ઞાશક્તિ, અજ્ઞાશક્તિ તો પછી દાદા અજ્ઞાનો દોષ નહીં, આપણો દોષ, આપણે ઊંધું ચાલે એનો દોષ. આપણે તરત કોકને માથે ઠોકીએ તો જ્ઞાનાવરણ નડે છે નહીં. હા, મને લાગતું હતું જ્ઞાનાવરણ નડે છે, હું સુધરવાનો ડાયો થવાની જરૂર છે એ ભૂલી જાય. એટલે ભગવાન કઈ પકડો, કેમ તું બીજાને દોષી જુએ છે? આજે આપણે કોકને અપમાન કર્યા ખરા કોક દાડો, તો પછી પાછા ના આવે, જમા કરવું ના પડે. તો એ પણ કહીએ ને કે તારા મોકલેલા તારા પાસે આયા, તું જમા કર તો પછી અમારે છૂટા છે. હા, તો શું કે, તો પછી એ વખતે થોડું માને. હા, જો એટલા તો ડાયા છે ને, એકલા બેસું નિરાંતે સામાયિક માં એટલે પછી જાગૃતિ વધશે. એ તો ઘણું, હવે એકલા બેસાય છે રૂમ માં આખો દિવસ. આ એનાલિસિસ કરો, નિમિત્ત ને નિર્દોષ જોતા શીખો, અને આપણી ભૂલ આપણા ગુના નો દંડ આવે છે. જેમ કોકની સીટ પર બેઠા હોય તો કોઈ ઉઠાડે કે ના ઉઠાડે, કાકા અહીં નહીં બેસવાનું, તમારે ઘેર જાઓ. એવું આ તમે હું સાચો છું, હું સારો છું, એ જ હેરાન કરે છે. સાચો અને ચોખ્ખો હું વિશેષ છું, બધા કરતા ઊંચો છું. લોકો પછી ઉછાળીને બહાર કાઢે, જાઓ કાકા તમારી પોતાની સીટ પર બેસો. એ જૂનામાં બધું, જૂનામાં બહુ આવું કરેલું છે, સાચો છું, ચોખ્ખો છું ને એ બધામાં આવ્યા છે. એનો આક્ષેપ આવશે એટલે આપણે ખુશ થયું કે હું જાતે તોડી નહોતો શકતો. જાગૃતિ વધશે, નિમિત્ત નિર્દોષ દેખાતું થશે. બરોબર છે, એ સાચો રસ્તો, આગળ વધો એમાં. હા, પાછળ છે પછી, પાછળ પછી ધીમે ધીમે એક એક પૂરું કરીએ ને. આજે જય સચિદાનંદ પૂજ્યશ્રી બોલો. હરિભાઈ રબારી પાદરા. હા જી, મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે, એક જ લખેલો પણ બીજો પૂછી લો. હા, તો પૂજ્યશ્રી અમને જે આ પદ મળ્યું છે અક્રમ જ્ઞાનનું, તો અમારા કર્મો પૂરા કર્યા વગર આ જ્ઞાન મળ્યું છે. હવે જે અમારા કર્મો છે એ ડિસ્ચાર્જ ભાવે આવશે ને એનો સંભાવે નિકાલ કરવાનો હોય છે, અને અત્યારે બધા કર્મો આવે છે ને જાગૃતિ રહે છે. હવે જે વિષય વિકારના જે કર્મો છે જે પહેલા મનથી બંધાઈ ગયા છે, તો એનું ડિસ્ચાર્જ ભાવે એ કઈ રીતે આવશે, અને એમાં અમે તન્મા આકાર થઈને ફરી
કર્મ ના બાંધી દઈએ તો એ ડિસ્ચાર્જ ભાવ કેવી રીતે આવશે, જે વિષયનો આવશે તે? એટલે ક્યાંય દ્રષ્ટિ બગડી કે વિચાર બગડ્યા તો ધોઈ નાખવાનો. અથવા બીજો ઉપાય છે કે નાનપણથી અત્યાર સુધી ક્યાં ક્યાં કઈ વ્યક્તિ પર શું ભાવ બગડ્યા, મોહ થયો, વિકારી ભાવથી જોવાયું, એ શુદ્ધાત્મા પાસે દેહ પ્રત્યે મોહ દ્રષ્ટિ થઈ એની માફી માંગો, પ્રતિક્રમણ કરો, ત્રિવિઝનથી જુઓ, ફરી ભૂલ ના થવા નિશ્ચય કરો, બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગો, છઠ્ઠી કલમ વધારે બોલીએ, એમ કરતાં કરતાં પાછલું ચોખ્ખું કરીએ, નવું બગડવા ના દઈએ. બગડ્યું હોય તો ફરી પાછું રાત્રે સૂતા પહેલાં આખા દાડામાં કંઈ ભૂલચૂક થઈ હોય ચોખ્ખું કરી નાખીએ, એમ ધીમે ધીમે પુરસાદ ચાલુ રાખો. પણ એની ઇફેક્ટિવ હશે. અત્યારે ધારો કે મારું કર્મ છે કે મેં કોઈનું અપમાન કર્યું છે તો એનું ડિસ્ચાર્જ ભાવ અપમાન રૂપમાં જ આવે કે મને કોઈક અપમાન કરે, પણ વિષય વિકારનું કેવું ડિસ્ચાર્જ ભાવ આવે અને એમાં કદાચ હું તન્માકાર થઈ નવું કર્મ તો ના બાંધી દઉં ને એમ? વિષયમાં શું થશે, આત્મસુખ આવરણ આવે છે, જે આનંદ નિરાકુરતા વધવી જોઈએ. આત્માના સ્પષ્ટ વેદન થવામાં વિષય ખલાસ થાય એટલે સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાશે. એટલે આ જે આપણે આનંદ વધવો જોઈએ, જાગૃતિ વધતા વધતા અનુભવની કક્ષા વધવામાં આવરણ લાવનારું છે. એટલે જેમ જેમ ચોખ્ખું થશે ને એમ શક્તિ એટલો સ્પષ્ટ અનુભવ સુધી પહોંચાશે પછી. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. દક્ષા પુરોહિત બોલો. સુરેન્દ્ર કુમાર નાયક નો બોકારો. હલો. એમાં લખ્યું છે, જ્ઞાન લીધા પછી આત્માની જાગૃતિ વધે છે, પ્રજ્ઞા ચેતવે છે, એ પ્રજ્ઞામાં જાગૃતિ રહેતી જાય તો પછી આત્માના સ્પષ્ટ વેદન સુધી પહોંચી શકાય? સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન બંને એક જ ના? એટલે હા, આત્માના સ્પષ્ટ વેદન સુધી ધીમે ધીમે પહોંચાય અને સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન એક નહીં. સ્પષ્ટ વેદન થયા પછી કેવળ જ્ઞાન તો આવતો બહુ સિમંદર સ્વામીના શરણોમાં જઈશું, ત્યાં એમના દર્શનથી કેવળ જ્ઞાન થશે, પછી દેહના કર્મ પૂરા થાય એટલે નિર્વાણ. એટલે બે સ્ટેશન અહીંયા છે, અસ્પષ્ટ વેદન થયું, હવે પાંચ આજ્ઞા પાડતા જઈશું, ફાઇલો ચોખ્ખી થશે એમ સ્પષ્ટ વેદન સુધી પહોંચીશું, આ ભાવમાં, આ ક્ષેત્રમાં, આ દેહમાં. આ દેહ મૂક્યા પછી બીજો દેહ મળશે સિમંદર સાંઈ પાસે, ત્યાં પછી કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે. પ્રફુલ જોશી પતિ ગયો. સંદીપ કુમાર નાયક, રામકૃષ્ણ પઢારિયા, રાયપુર. ચાલો સામાયિક ની વાત લઈએ. બુદ્ધિ નફો નુકસાન બતાડ્યા જ કરે અને આપણે લોકો નફાના પ્રેમી નુકસાનના, આ ખબર પડે તો દુઃખી થઈ જાય. હવે એ સંભાવમાં આવવું છે આપણે, નફા ઉપર પ્રેમ નહીં, નુકસાન ઉપર દુઃખી નહીં. આ જો ચેક કરીએ આપણે કે ક્યાં ક્યાં આ બુદ્ધિના તોફાનો, લોભની ગાંઠ છે, ફાયદો નુકસાન બચ્યું બગડ્યું એ ઉપર આપણે વાસ કરીએ. બુદ્ધિના ઘણા બધા ફેઝિસ હોય છે, પણ મારા લોભ નામની વૃત્તિઓ બચે તો બહુ સારું લાગે. અરે, 100,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એમાં 200-500 રૂપિયાનું પેલું ટી શર્ટ મફત મળે તો એવો ખુશ થઈ જાય ને, ફ્રી છે કે છે એટલે આ પેલો બુદ્ધિ એવી ને ખુશ થઈ જાય, મફત મળ્યું કે છે. હવે દાદા કહે છે ને, પોતપોતાની દ્રષ્ટિએ છે. હવે હસબન્ડ વાઈફ જતા હોય 25% ડિસ્કાઉન્ટ, હા તો હસબન્ડ લાગે 75% ખર્ચો કે છે. એટલે હવે આ ફાયદો છે કે નુકસાન છે, હવે એની દ્રષ્ટિ જુદી. એટલે આપણે આ કકડાટ કરવો નથી, સંભાવે નિકાલ કરવો છે. ઓળખો કે આ બગડ્યું બચ્યું બધું વ્યવસ્થિત શક્તિ ના હિસાબે બધું થાય છે. આપણે સાધારણ કઈ છોટો બેટા, ધ્યાન રાખજે ખોટા ખર્ચા ના થાય. પછી આગ્રહી થવું, કચકચ કરી અને ખોટો ખર્ચો થયો તો ભોગવટામાં રહેવું, એ બધી અણસમજણ છે. એ આજે આપણે કાઢવા માંગીએ છીએ કે ભાઈ આ વ્યવસ્થિત
એક હિસાબનું લઈને આવેલા છે. આખી જિંદગીનો પ્રોફિટ, આખી જિંદગીનો લોસ, આખી જિંદગીની અનુકૂળતા, આખી જિંદગીની પ્રતિકૂળતા, એક અવતારનો હિસાબ પૂરો થયે જ છૂટકો. કચકચ કરીશું તો ઘટવાનું નથી, ક્ષમતામાં રહીશું તો વધવાનું નથી. એ ખોટ ક્ષમતામાં રહેવાથી વધી નહીં જાય, અને કચકચ કરીશું તો એ નફો નહીં થઈ જાય, એનો ખોટ ખોટ જ રહેશે. એ સંભાવે નિકાલ કરવો છે આપણે. આ બુદ્ધિ ડખા કરે, જરા બગડ્યું એટલે કચકચ કરી મૂકે, તમે ધ્યાન રાખો આ બગાડો છો, ખોટું થાય છે. હવે બગાડવાની વસ્તુ 10 રૂપિયાની હોય અને કકડાટ કરે 1000 રૂપિયાનો, ખોટ ખાધી. એ ખોટ ખાવી નથી આવે. અને બહુ ત્યારે એમ લાગતું હોય નહીં અકળા, સાધારણથી ધ્યાન રાખજો. આપણે ઓછી મુશ્કેલી હોય છે, ઓછું બગડે, ઓછું વપરાય, હાચવજો બસ. તો એ કચકચ કરવી નથી. પછી થયું તો હાચવો, ના થયું તો રહ્યું. આપણે આપણે અણસમજણથી જે ભોગવટામાં જઈએ છીએ, નુકસાન કરનાર ઉપર દ્વેષ થયા કરે, એ બધો ભાગ કાઢી નાખવા માંગીએ છીએ. એ જ્ઞાનથી જઈએ. દાદા કહે છે ને, ધંધામાં અમારે ચોરીઓ થતી હતી, તો એ નિરાંતે રોજ જવાનું, ચોરીઓ થઈ રાત્રે ખબર પડે, સવારે પોલીસવાળાને બોલાવવાના, પોલીસવાળા એ પાછળ સાગરીત જ હોય અંદરમાં, એ નિરાંતે દંડા પછાડીને જાય, કશું આવે બાવે નહીં કશું. અંદર સમજીએ કે ભાઈ આપણે આ 3000નું થયું, ચલો 10-50 હજાર સુધી, 1,00,000 રૂપિયા સુધી તૈયારી રાખો કે આટલો ખર્ચો આવશે, હવે હિસાબ પૂરા કરો. આખી જિંદગી હિસાબ પૂરા કરવામાં જીવન કાઢેલું. પ્રોફિટ નથી આવતો તોય વ્યવસ્થિત, પ્રોફિટ લોસ આવ્યો તોય વ્યવસ્થિત. સમાધાન અંદર જ્ઞાનથી, બહાર નાટકની જેમ બધો વ્યવહાર કરે, પણ અંદર ભોગવટામાં નહીં, અપસેટ નહીં, વિતરાગ. આપણો એ ધ્યેય છે કે આ ભાવમાં દ્વંદ્વની બહાર નીકળવું છે. સારું થાય, ખરાબ થાય, ફાયદો થાય, નુકસાન થાય, બગડી ગયું, સારું થયું, નુકસાન કર્યું, બચાવ્યું, ફાયદો કર્યા. હા, વ્યવહારમાં કહેવાય સારું કર્યું તમે, બચાવી લીધું, ફાયદો થયો છે. અંદર ખાને રાગદ્વેષ ખલાસ થઈ જાય, સંભાવ રહી શકે એવા. એટલે આજે આપણે સામાયિકમાં એ જોવા માગીએ છીએ કે ક્યાં નુકસાન ઉપર કચકચ કરી હોય, નફામાં મજા આવી ગઈ હોય, મસ્તીમાં આવી જાય, ફાયદો થયો. આપણે આ સોફા 35,000નો હતો, 15,000માં લઈ આવ્યા કે છે, અને બસ ધાડ મારી, પણ અંદર જાણે ગલગલિયા થઈ જાય, ખુશ થઈ જાય. એ બધા તમારે જરૂરિયાત હોય બે જગાએ પૂછો, યોગ્ય લાગે લઈ લો, પણ પેલા રસ ચાખવામાં પડે છે. અને પછી બીજે દાડે બાબાએ સોફા ઉપર કાપો ફૂક્યો, તમે હૃદય પર ચીરાઈ જાય, આ શું કર્યું તે. પછી ખબર પડે કે સોફામાં લાકડું તો સડેલું નીકળ્યું, એટલે બીજું ગાળા ગાળી. એટલે આ બધું રાગદ્વેષનું કારખાનું. આપણે કર્મ પૂરા કરવા માટે જીવન છે, ફાયદો થાય એમાં ખુશ થાય, અને બગડ્યું એમાં દુઃખી દુઃખી થઈ જાય. એ સુખ દુઃખ નહીં, આપણે પોતાના સાચા આનંદમાં રહેવું છે, સ્વરૂપના આનંદમાં રહેવું છે. આ બધી અસરો, આ પાછલા અભિપ્રાય છે, આ ફાયદો એટલે સારું કહેવાય, નુકસાન એટલે ખરાબ કહેવાય, એ બધી અણસમજણો થી બહાર નીકળો. કે આ પૂતગલની અવસ્થા બધી હિસાબ સમજો, હિસાબ પૂરો થાય છે વ્યવસ્થિત. ઘરમાં બે પ્રકૃતિ એવી હોય, ઓછું જ વાપરતી હોય, બીજી બે પ્રકૃતિ હોય ડબલ વાપરતી હોય, સરભર બધું ચાલ્યા કરે. આપણે આપણે સમજવાનું કે આ પ્રકૃતિ આવી છે કે આવું કરે છે, આ પ્રકૃતિ આવી છે આવું છે. ભૂત અને સૂક્ષ્મ રીતે તો સમજીએ ને, દરેક પોતાનો કોટા લઈને આવેલો છે. પેલોનો 10 લાખનો કોટા હોય તો મોટું મોટું વાપરતું આપણે, કોકને 50,000નો કોટા હોય તો છોટું છોટું વાપરતું હોય. આ વધારે આપણે છે ખરાબ કહેવાય, ઓછો સારો કહેવાય, એ રોગમાંથી નીકળી જવું છે આપણે. રાગ દ્વેષ, રાગ દ્વેષ, આ દ્વંદ્વની અસરોથી મુક્ત થયો એનું નામ જ્ઞાન દશા કહેવાય. આ દ્વંદ્વ બધા બુદ્ધિ ઊભા કરે ને પછી ડખાડખી થયા જ કરતી હોય. આજે આપણે સમયમાં એ લેવા માગે કે ક્યાં ક્યાં લક્ષ્મી સંબંધી અથવા તો બગડ્યું, બચ્યું, નુકસાન થયું, ફાયદો થયો, ક્યાં ક્યાં ડખા કરી આવ્યા, ક્યાં ક્યાં વ્યક્તિ ઉપર અકડામણો કરો, રાગદ્વેષો કર્યા. અને લાલચમાં આવી જઈએ, ઘણી વખત નફો થવાનો છે, મફત છે, 5% ડિસ્કાઉન્ટ છે, આમ ફાયદો છે, તે લાલચમાં આવી, અને પછી ખરેખર 100 રૂપિયાનો ખર્ચો કરવાનો હોય પણ લાલચને માર્યા 700 રૂપિયાનો ખર્ચો કરી આવીએ, સસ્તું મળ્યું ને કહે છે. એટલે આ બધું લાલચના માર્યા વધારે પડતું ખરીદી કરી લઈએ, ડબલ ખોટા ખર્ચા કરી નાખીએ, અને આમ કે ફાયદો થઈ ગયો. એટલે આ લાલચ
અને મફત તો બહુ મોટું નુકસાન કરનારું હોય છે. મ ફ અને ત કાનો માતર વગરનું સૌથી મોટું મોંઘું કહેવાય. એટલે એ બધું આ લાલચો ફાયદો થશે એ બધી લાલચો સામાયિકમાં જોઈશું આપણે એ ક્યાં ક્યાં હજુ આ બધા મોહ રહ્યા છે. ધીમે ધીમે સહજ ભણી જવું છે, સહેજા સહેજ બરોબર છે. આખો દાડો એમાં વિચાર કર્યા કરીએ કેવી રીતે ફાયદો થાય, નુકસાન થાય, એમાં દુઃખી થઈએ, એ બધી અણસમજણો કાઢી નાખવા માગીએ છીએ. આ બધાને સમજાય છે ને? ત્યાં નફો નુકસાનવાળી બુદ્ધિને એ બુદ્ધિને સામાયિકમાં જોઈશું અને સહજ ભાવ થાય વિતરાગતા તરફ એટલે સંભાવ તરફ જવું છે આપણે. ચાલો તો વિધિ કરીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંત સ્વામી પ્રભુ, હે શ્રી સિમંત સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખી જિંદગીમાં સમજણા થયા ત્યારથી, સમજણા થયા ત્યારથી નફા નુકસાન માટે, નફા નુકસાન માટે બુદ્ધિની જાગૃતિ પૂર્વક, બુદ્ધિની જાગૃતિ પૂર્વક રહ્યા રહ્યા અને લોકો જોડે, અને લોકો જોડે રાગ દ્વેષ કર્યા, રાગ દ્વેષ કર્યા તેવા સર્વ પ્રસંગોને, તેવા સર્વ પ્રસંગોને જ્ઞાને કરીને ચોખ્ખા કરી શકાય, જ્ઞાને ચોખ્ખા કરી શકાય એવી સામાયિક કરવાની શક્તિ આપો, એવી સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા, હું મન વચન કાયા મારા નામની સર્વ માયા, મારા નામની સર્વ માયા ભાવ કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ નો કર્મ, નો કર્મ હે દાદા ભગવાન, હે દાદા ભગવાન આપ પ્રગટ, આપ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં, સુચરણોમાં સમર્પણ કરું છું, સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા સમય કરજો બધા.